તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.mantankids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. નવો રૂમ. ગટો અને ચિંકી પોતાના ઓરડામાં ભણતા હતા. ત્યાં જ છત ઉપરથી એક પોપડો ભેજીને કારણે તેમના પલંગ ઉપર પડ્યો. અરે, આ શું થયું? આ કઈ રીતે પડ્યું? ઉભો રે, મમ્મી પપ્પાને કહીએ. મમ્મી પપ્પા અહીંયા આવો ને. હા મમ્મી. અરે શું થઈ ગયું? કેમ બૂમો પાડો છો? ચિંકી મમ્મીને બોલાવે છે ત્યારે મમ્મી અને પપ્પા બંને તેમના ઓરડામાં આવી જાય છે. શું થયું ચિંકી? આટલી બૂમો કેમ પાડે છે? પપ્પા જુઓ ને, આ દીવાલથી કેવી લેયર પડી ગઈ. બધો કલર જ ખરાબ થઈ ગયો. જો ને મમ્મી. એને ભેજ કહેવાય બેટા. જ્યારે દીવાલોમાં ભેજ ઉતરે ત્યારે આવું થાય છે. હા બેટા, અને જો આસપાસ પાણીનું લીકેજ હોય ત્યારે પણ આવું થાય છે. આપણે ત્યાં લીકેજ તો નથી, પણ આપણે ત્યાં વરસાદ વધારે પડ્યો તો ને, તો ઠંડી વધી ગઈ હશે. સાંભળો ને, હું શું વિચારું છું, 3 વર્ષ થઈ ગયા આ રૂમને બનાવીએ. સમય થઈ ગયો છે કે આપણે આને રેનોવેટ કરીએ. હા સાચું કહે છે. હું કાલે જ કારીગર અને પેઇન્ટરને બોલાવું છું. વરસાદ રોકાઈ ગયો છે, આજ સાચો સમય છે તેમને રિનોવેટ કરવાનો. વાવ, શું અમારો રૂમ હવે એકદમ નવા જેવો થઈ જશે? હા બેટા. કેટલી મજા આવશે ને ગટ્ટુ, હું તો પિંક કલર કરાવીશ. પિંક કલર બિલકુલ નહીં થાય. લો, કારીગર હજુ આયા નથી ને, લડાઈ શરૂ. બીજા દિવસે કારીગર અને પેઇન્ટર ઘરે આવે છે. બંને બધી દિવાલો ધ્યાનથી જોવે છે અને ચેક કરે છે. વધારે ભેજ નથી, બસ આને થોડું રંગરોગાન અને મરમ્મતની જરૂર છે. સરસ થઈ જશે. આ વખતે કલર સારો વાપરજો. હા, કલર શેડ નક્કી કરીને બતાવજો. 4 ડબ્બા લાગશે, હું એશિયન પેઇન્ટ લગાવી દઈશ. સારું, આની ઉપર આપણે અલગથી વાત કરી લઈશું, બરાબર? ત્યાં સુધી ગટુ ચિંકી, ચાલો કલર શેડ ડિઝાઇન કરી લઈએ. ચલો કલર શેડ ડિસાઇડ કરીએ. હા ચલો, બ્લુ કલર, પિંક કલર, મેં કહી દીધું બસ. બંને તકિયાથી લડાઈ કરવાનું શરૂ કરી દે છે. આ જોઈ મમ્મી તેમની વચ્ચે પડીને તેમનો બચાવ કરે છે. અરે અરે, તમે બંને ઝઘડો ના કરો, આપણે બેસ્ટ કલર કરાવીને એકદમ સુંદર રેનોવેટ કરાવીશું. પપ્પા કારીગર અને પેઇન્ટર સાથે વાત પતાવીને પાછા રૂમમાં આવે છે. લો ભાઈ, મેં મારી તરફથી બધી ડીલ પાકી કરી લીધી. પરમ દિવસથી કામ શરૂ થઈ જશે. 1 અઠવાડિયામાં આખા ઘરનું રિનોવેશન થઈ જશે. પણ અંદરનો સામાન આપણે જાતે જ રેનોવેટ કરીશું. આ વખતે કોઈ ડિઝાઇનરને ના બોલાવતા. સારું ભાઈ. 2 દિવસ પછી કારીગરો પોતાના મજૂરની સાથે કામે લાગે છે. ત્યાં સુધી ગટુ અને ચિંકી મમ્મી પપ્પાના ઓરડામાં રહે છે. અંકલ, સૌથી પહેલા તમે શું કરશો? બેટા, સૌથી પહેલા અમે જૂનો કલર ઘસી ઘસીને કાઢી નાખીશું. પછી જ્યાં જ્યાં ભેજ છે ત્યાં પુટ્ટી અને સિમેન્ટ લગાવીને તે જગ્યાને મજબૂત કરીશું. તો કલર ક્યારે કરશું? બધું ક્લીન કરીને પછી સમારકામ કરીને અમે કલર કરી દઈશું. 2-3 દિવસ સતત કામ ચાલે છે. ગટ્ટો અને ચિંકી આ જોતા હોય છે. તેઓ પોતાના રૂમને નવો આકાર લેતા જોઈ રહ્યા હોય છે. ત્યાં મમ્મી પણ ખુશ થતી હોય છે કે હવે બંનેનો રૂમ ફરી એકવાર નવો થઈ જશે. મમ્મી, કેટલી મજા આવશે ને. હવે હું રાઈટ સાઈડ પર કબાટ મૂકીશ. ઠીક છે. અને ગટ્ટુ, તારી કોઈ ખાસ ઈચ્છા? પહેલા રૂમ રેડી થઈ જાય તો મમ્મી, પછી આપણે બધા મળીને તેને સજાવીશું. 1 અઠવાડિયામાં ગટ્ટુ અને ચિંકીનો રૂમ પૂરી રીતે તૈયાર થઈ જાય છે. અને આપણે જેમ જોઈએ છે તેમ પેઇન્ટરે ગટ્ટુ અને ચિંકી બંનેની ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને સ્કાય બ્લુ અને પિંક કલર દિવાલોમાં કર્યા છે. બંને બાજુમાં હટો, હું તમારો બેડ સેટ કરું છું. મમ્મી સામાન લાવી લાવીને ઢગલો કરે છે. ચિંકી પણ પોતાની ડોલનો સેટ એક જગ્યાએ ભેગો કરે છે. અને ગટ્ટુ પણ પાછો બાસ્કેટબોલની બાસ્કેટને ત્યાં સેટ કરે છે. આ બાસ્કેટની હાઈટ આટલી જ બરાબર લાગે છે, નહીં તો વારંવાર કૂદ્યા પછી પણ બોલ તેમાં નથી જતી. ગટ્ટુ, થોડો નવો સામાન પણ મમ્મી સાથે ચેક કરી લેજે. આપણે ઓર્ડર કરીશું. સર પપ્પા. પપ્પા, મને એક નાનકડો કબાટ અલગથી લઈ આપો ને, એમાં બધા રમકડા સેટ કરી દઈશ. સારું બેટા, આ રવિવારે આપણે માર્કેટ જઈશું. તમારે તમારા રૂમ માટે જે જે લાવવાનું છે તેનું લિસ્ટ બનાવી દેજો. અત્યારે હું ઓફિસ જાઉં છું. પપ્પાના ઓફિસ ગયા પછી ગટુ અને ચિંકી પોતાના સામાનનું લિસ્ટ બનાવવામાં લાગી જાય છે. સામાનનું લિસ્ટ જોઈને મમ્મી કહે છે, અરે આમાંથી બહુ બધો સામાન તો ઓનલાઈન જ મળી જશે. એમેઝોન અને જિમકાર્ટ પર હું મારો ફોન લઈ આવું છું. તમે લોકો તમારી પસંદનો સામાન ચૂઝ કરી લેજો. વાવ! મમ્મી એપ ખોલીને બેસે છે અને તેમાં સામાન જોતી હોય છે. મમ્મી, આ વાડી પેઇન્ટિંગ અને આ ડોલ હાઉસ અને આ કિચન સેટ ઓર્ડર કરી દો ને. હા,
અને મારા માટે એક ફૂટબોલ પેઇન્ટિંગ જેમાં મેસી હોય, સાથે નવી ફૂટબોલ નેટ. મમ્મી, હું પહેલા એ જ સામાન ઓર્ડર કરીશ જે જરૂરી છે. ચિંકી, કિચન સેટ પછી પણ આવી શકે છે, અત્યારે એની જરૂરત નથી. ઠીક છે મમ્મી. મમ્મી, આપણી પહેલાની સ્ટડી ટેબલ જૂની થઈ ગઈ છે, શું આપણે નવી ઓર્ડર કરી શકીએ? જરૂર, પણ એને આપણે ઓનલાઈન ઓર્ડર નહીં કરીએ, એ ખરીદવા આપણે પપ્પા સાથે બજારમાં જઈશું. હા, એ જ ઠીક રહેશે મમ્મી, હું બધી ટેબલ ખુરશી પર બેસીને જોઈ લઈશ. ધીરે ધીરે ઓનલાઈન સામાન આવવા લાગે છે અને ગટ્ટુ અને ચિંકી તેમને ઘરમાં સજાવવા લાગે છે. રૂમ કેટલો સરસ લાગવા લાગ્યો છે ને ગટ્ટુ? હા ચિંકી, રવિવારના દિવસે બધા બજારમાં જાય છે. શું ફર્નિચર શોપ જતા પહેલા આપણે પાણીપુરી ખાઈ શકીએ? પપ્પા આ સાંભળીને હસી પડે છે અને સૌથી પહેલા બધાને ફૂડ સ્ટોલ લઈ જાય છે. પહેલા પેટ પૂજા, પછી કામ બીજા બાળકો. બધા પહોંચે છે ફર્નિચર શોપ. ગટ્ટુ અને ચિંકી ટેબલ અને ખુરશી પર બેસી બેસીને જોતા હોય છે. અરે આ ટેબલ કેટલું સારું છે, શું તેમાં રેક લાગી શકે છે અલગથી? હા, લાગી શકે છે. પહેલા તમે પસંદ કરી લો, પછી અમે તને કસ્ટમાઇઝ કરી દઈશું. મમ્મી, મને એ વાળું ટેબલ ગમ્યું, એની ઉપર અલગથી બોર્ડ પણ છે. ઠીક છે બેટા, તારા માટે લઈ લઈશું. તમે ફક્ત સામાન પસંદ કરો, ઘરે મોકલવાની જવાબદારી અમારી. આ રીતે બધા સામાન પસંદ કરીને ઘરે આવી જાય છે. બીજા દિવસે ઓટોમાં સામાન ઘરે આવે છે. મમ્મી, આપણું ટેબલ આવી ગયું. પછી શું? ગટ્ટુ અને ચિંકી પોતાની ટેબલ સેટ કરાવીને તેના પર બેઠા હોય છે. બંને ખૂબ જ ખુશ છે, કારણ કે તેમનો રૂમ રિનોવેટ થઈને તૈયાર થઈ ગયો છે. મમ્મી અને પપ્પા તેમને ખુશ જોઈને પોતે પણ ખુશ થાય છે. સોસાયટી એક્ઝિબિશન. ગટ્ટુ અને ચિંકી હંમેશની જેમ પોતાની રૂમમાં તકિયાથી લડી રહ્યા હતા. ત્યાં જ રસોડામાંથી કંઈક સરસ બનવાની સુગંધ આવે છે. ચિંકી પોતાના ઓરડામાંથી દોડીને મમ્મી પાસે જાય છે. શું બનાવ્યું છે મમ્મી? કેટલી સરસ સુગંધ આવી, મારે પણ જોવું છે. અરે હજી બનવા તો દે બેટા, થોડી ધીરજ રાખ, તારા માટે વ્હાઇટ પાસ્તા બનાવી રહી છું. ત્યાં જ ગટ્ટુ દોડતો આવે છે. અરે ચિંકી, ગેમ વચ્ચે કેમ છોડી? તારો વારો આવ્યો તો તું અહીં આવી ગઈ. કેટલી સરસ સુગંધ આવી રહી છે ગટ્ટુ, હું તો મમ્મી જોડે પાસ્તા બનાવવાનું શીખીશ. અરે તેના માટે નેક્સ્ટ ટાઈમ શરૂઆતથી જ પાસે ઊભી રહીને આખી કુકિંગની પ્રોસેસ જોજે. કેવી રીતે શાકભાજી કાપવાની હોય, પાસ્તાને ઉકાળવાના હોય, બધું જ પહેલેથી જોજે. આવું વચ્ચેથી જોઈશ તો કઈ જ ખબર નહીં પડે. ઓકે મમ્મી. મમ્મી, મારે પણ પૌવા બનાવતા શીખવું છે. ઓકે ગટ્ટુ, નેક્સ્ટ ટાઈમ આપણે પૌવા બનાવતા પણ શીખીશું. બધા વાતો કરતા જ હતા ત્યાં જ દરવાજામાં ડોરબેલ વાગે છે. ગટ્ટુ, જરા જો તો બેટા કોણ આવ્યું છે. ગટ્ટુ દોડીને દરવાજો ખોલવા માટે જાય છે અને દરવાજો ખોલે છે. દરવાજો ખોલતાની સાથે તેની સામે સોસાયટીના ચેરમેન વર્મા અંકલ ઊભા હોય છે. અરે વર્મા અંકલ, નમસ્તે. નમસ્તે બેટા, કેમ છો તમે? હું એકદમ ઠીક છું અંકલ. ત્યાં જ મમ્મી રસોડામાંથી બહાર આવતી વખતે પૂછે છે, કોણ આવ્યું છે બેટા? કોની સાથે વાતો કરે છે? અરે તમે કેમ છો વર્માજી? બહાર કેમ ઊભા છો? અંદર આવો ને. અરે હું ઠીક છું, બસ આ કાર્ડ આપવું હતું. આ વખતે સોસાયટીની મીટિંગમાં તમે આવ્યા નહોતા. અમે બધાએ મળીને એક પ્રોગ્રામ વિશે વિચાર્યું છે. તે ફૂડ પ્રોગ્રામ છે. બધા ઈચ્છે તો પોતાની સ્ટોલ પણ લગાવી શકે છે કે પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપી શકે છે. જેમ કે કોઈને ગાવાનું કે નાચવાનું હોય તો, સોસાયટી માટે કોઈ પણ મેસેજ હોય તો આપી દેજો સ્ટેજ પર. સારું, અમે જરૂર આવીશું. તમે અંદર તો આવો, ચા પીને જાઓ. ત્યાં સુધી પપ્પા પણ પોતાના ઓરડાની બહાર આવી જાય છે. અરે તમે હજુ દરવાજામાં જ ઊભા છો? બસ પેલો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો ને, તે જ બતાવવાનું હતું. તમારી તો ઓફિસમાં મીટિંગ હતી, તમે આવ્યા નહોતા ને? જી, મારા માટે કઈ કામ હોય તો મને બતાવજો હો, સોસાયટી માટે કામ કરવા માટે હું હંમેશા તૈયાર છું. હા હા ચોક્કસ, હવે હું નીકળું છું, પ્રોગ્રામની તૈયારી જો કરવાની છે. અને હા, જો તમારે સ્ટોલ નાખવી હશે તો સોસાયટીને પહેલા બતાવવું પડશે, આ ખાલી ધ્યાનમાં રાખજો. આટલું કહીને તે જતા રહે છે. ફરી બધા પાછા રસોડામાં આવે છે. મમ્મી, આ સ્ટોલ શું હોય છે? તેમાં આપણે ખાવા પીવાની વસ્તુ અથવા અન્ય કોઈ પણ વસ્તુ માટે નાનકડી દુકાન બનાવી શકીએ છીએ. ત્યાં જ પપ્પા, જે ઓરડામાં બેસીને બધાની વાતો સાંભળી રહ્યા હોય છે, તે કહે છે, અરે પાસ્તાની સ્ટોલ કેમ ના લગાવવામાં આવે? ચિંકી મમ્મીને પાસ્તા બનાવવામાં મદદ કરશે, મોન્ટુ મને બિલિંગમાં, બંનેને ટીમ મેનેજમેન્ટ સમજમાં આવશે. વાવ, કેટલી મજા આવશે. મમ્મી, આપણે પાસ્તાનો સ્ટોલ લગાવીશું. સારું, હું વર્માજીને ઇન્ફોર્મ કરી દઉં છું.
સોસાયટીના કાર્યક્રમનો દિવસ આવી જાય છે. બાળકો પણ પોતપોતાની રીતે તૈયાર થઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં ભેગા થાય છે. અરે ગટ્ટુ સ્ટોલમાં મજા આવશે. મેં તો ટામેટાના સૂપની સ્ટોલ લગાવી છે, જોજે હું જ વિનર બનીશ. ચિંકી બંટીની વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે. મમ્મી, સ્ટોલ લગાવીને આપણે ભૂલ તો નથી કરીને? જોને, બંટી તો ટામેટાનો સૂપ બનાવવાનો છે અને આપણે? અરે બેટા, અહીં આવ, આપણે જે કરવાના છે તે બધું જ જોઈશું. તું આખી સોસાયટીને તારા હાથોથી સ્વાદિષ્ટ પાસ્તા બનાવીને ખવડાવીશ. આવ, હવે પાસ્તા બોઇલ કરતા શીખવાડું. ત્યાં સુધી તમે શાકભાજી અને મશરૂમને નાના નાના ટુકડાઓમાં કાપી રાખો. ઓકે મમ્મી, આપણે જીતીશું આજે. હા, થઈને વાત. ગટ્ટો અને ચિંકી શાકભાજી કાપતા હોય છે અને મમ્મી ગેસ ઓન કરીને પાસ્તા ઉકાળવા માટે મૂકી દે છે. ત્યાં પપ્પા કુપરની ડાયરી અને પિનને લઈને એક બાજુ ઉભા રહે છે. આ શેની ડાયરી છે પપ્પા? આ ડાયરી નહીં, બિલ છે બેટા. જ્યારે કોઈ મને પ્લેટના પૈસા આપશે ત્યારે હું તેના પૈસા કાપી લઈશ. તે પૈસાને તું ગલ્લામાં નાખી દેજે અને છેલ્લે રાત્રે આપણે તેની ગણતરી કરીશું. વાવ, કેટલી મજા આવશે. હા, બસ લોકોને આપણા પાસ્તા પસંદ આવી જાય. ગમશે કેમ નહીં? આજે આપણી ચિંકી જાતે બનાવી રહી છે. યસ મમ્મી. થોડી વાર એક એક કરીને લોકો ગાર્ડનમાં આવી જાય છે. ત્યાં બંટીની સ્ટોલ પર પણ લોકો આવવાના શરૂ થાય છે. શરૂઆતમાં ઘણી ભીડ હોય છે, પણ ગટ્ટુના સ્ટોલ પર ફક્ત બે જણા જ હોય છે. હે ભગવાન, ક્યાંક અમે હારી ના જઈએ. એવું નહીં થાય બેટા, બી પોઝિટિવ. અને ત્યાં પાસ્તા બનતા જ ચિંકી અવાજ લગાવવા માંડે છે. વાહ ચિંકી, તે તો બધા જ પ્રકારના પાસ્તા બનાવવાનું શીખી લીધું. હા, હું છું જ બેસ્ટ. એમ, વ્હાઇટ પાસ્તા રેડ પાસ્તા કેવી રીતે બનાવીશ? અરે બાપા, સિમ્પલ છે. રેડ સોસમાં કેચઅપ નાખવાનું હોય છે અને વ્હાઇટમાં મેદો અને મિલ્ક અને દૂધ. હેને મમ્મી? હા બેટા. ત્યાં જ પાસ્તા બનેલા જોઈને તેમના કાઉન્ટર પાસે ઘણી બધી ભીડ જમા થાય છે. બધા એક એક કરીને ઓર્ડર બુક કરે છે. ત્યાં બંટીના સૂપમાં મીઠું ઓછું હોવાને કારણે ઘણા બધા લોકો ત્યાંથી જતા રહે છે. એક એક કરીને આવો ને તમે બધા. સારું અંકલ. અને બધા લાઈનમાં ઊભા રહી જાય છે. ત્યાં બંટીની સ્ટોલવાળા કસ્ટમર પણ અહીંયા આવીને લાઈન લગાવે છે. બંટી ઉદાસ થઈ જાય છે. ત્યાં ગટ્ટુ અને ચિંકી એક એક કરીને બધાને પ્લેટ આપતા હોય છે. આ લો વર્મા અંકલ. આ લો આંટી, અને કેવું લાગ્યું બતાવજો. વાહ ભાઈ, કેટલો ટેસ્ટી પાસ્તા બનાવ્યો છે તમે લોકોએ. ચિંકી દીકરીએ તો કમાલ કરી દીધી આજે. આ લો, 501 રૂપિયાનો ઇનામ મારા તરફથી. અરે અંકલ, આ શું? રાખેલે બેટા, આ મારા તરફથી ઇનામ છે અને આખી સોસાયટી તરફથી. કેમ ભાઈ? બીજા બધા પણ તેમની વાતમાં હા મિલાવે છે. બીજા બાળકો અને બંટી ગુડ્ડી આ જોઈને નિરાશ થઈ જાય છે અને મમ્મી પપ્પા આ બધું જોઈ રહ્યા હોય છે. ગટ્ટુ ચિંકી, આ લઈ લો. આ પૈસાથી બધા બાળકોને પાર્ટી. એ બધાના છે. હા પપ્પા. બંટી, અહીંયા આવ, તું ચિંકીના હાથે બનાવેલા રેડ સોસ પાસ્તા ખા, તને ખૂબ ગમે છે ને? અને પછી બધા બાળકો ચિંકીના હાથે બનાવેલા પાસ્તા ખાઈ ખુશી ખુશી નાચવા લાગે છે. રાત્રે પપ્પા ગલ્લો ખોલે છે તો તેમાં ઘણા બધા પૈસા હોય છે. ગટ્ટુ, કાઉન્ટ કરો બંને જણા અને મને કહો કેટલા પૈસા કમાયા. 1, 2, 800 રૂપિયા પપ્પા. આ તમારા બંનેનું ઇનામ છે, પહેલી કમાણી. તેમાંથી તમારા માટે ગિફ્ટ લઈશું. મારી તો ફ્રોક પણ આવી જશે હવે. બધા લોકો હસવા લાગે છે. મમ્મી અને પપ્પા એકબીજા સામે જોઈને સ્માઈલ કરે છે. થેન્ક યુ આજના પ્રોગ્રામ માટે. રંગબેરંગી વરસાદ. મે મહિનાની ઝળહળતી ગરમી પછી કેલેન્ડરમાં જગ્યા બનાવવા જૂન આવ્યો. પણ જૂનના પણ તેજ હાલ, સફેદ આકાશ, ગરમીથી પરેશાન અને બાળકોના ઘોંઘાટથી કંટાળેલો જૂન વરસાદની રાહ જોઈ રહ્યો હતો. ગટ્ટુ ચિંકી બહાર તડકામાં રમી શકતા નહોતા, તેથી ઘરમાં તોફાન શરૂ. ચિંકીની બચ્ચી, તે મારી ઉપર બોલ મારે ફેંકીને આ લે. આમ કહીને ગટ્ટુએ બોલ ઉઠાવી અને ચિંકી તરફ ફેંકી. હોલમાં આવી રહેલી મમ્મી આ જોઈને ગુસ્સે થઈ ગઈ. ઓહો, ગટ્ટુ ચિંકી, આ શું છે? આ તો કોઈ રીત છે રમવાની? સોરી મમ્મી. અંદર બહાર કેટલી ગરમી છે અને તમને મસ્તી સૂજે છે? ચાલો બેસો અહીં ચૂપચાપ. બિચારા ગટ્ટુ ચિંકી શું કરે?
શાંતિથી સોફા પર બેસી ગયા. મમ્મી, શું થોડી વાર પછી અમે બહાર રમવા જઈએ? બિલકુલ નહીં. જોયું નહીં બહાર કેટલી ગરમી છે? પોપકોર્ન બની જશો. આવું કહીને મમ્મી અંદર જતી રહી અને ગટ્ટુ ચિંકી શાંતિથી સોફા પર બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન, ભગવાન કંઈક કરો ને, અમે આ રીતે ઘરમાં નથી બેસી શકતા. ભગવાન, હા ભગવાન, પ્લીઝ કંઈક કરી દો ને, પ્લીઝ. અને અચાનક મેજિક થઈ ગયું. ખબર નહીં પણ આકાશમાં ક્યાંકથી કાળા વાદળો લોડ થઈ ગયા અને ગરમા ગરમ દેવતા બરફ જેવા ઠંડા પડી ગયા. ઠંડો ઠંડો જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને ગેલેરીમાં થઈને દીવારના કેલેન્ડર સાથે અથડાયો. જૂનનો મહિનો પહેલી વાર જોર જોરથી ફડફડાયો અને તેના આવા ફફડાવાથી મમ્મી પપ્પાની ઊંઘ ઉડી ગઈ. હે ભગવાન, લાગે છે કદાચ વાવાઝોડું આવવાનું છે. અરે નહીં આંધી નહીં તોફાન, આ છે વરસાદનો સંદેશો. પેલું જુઓ. મમ્મી પપ્પાએ બારીની બહાર જોયું તો ધોધમાર વરસાદનો ફુવારો આકાશમાંથી પડી રહ્યો હતો. ભીની થયેલી માટીની સુગંધ આખા ઘરને સુગંધિત બનાવી રહી હતી. અને ગટ્ટુ ચિંકી, તે તો હોલમાં હતા જ નહીં, તે તો ક્યારના નીચે આવીને સોસાયટીના કેમ્પસમાં વરસાદનો આનંદ માણી રહ્યા હતા, ગાતા હતા અને મિત્રો સાથે વરસાદનું સ્વાગત કરી રહ્યા હતા. વેલકમ રેઇન, વેલકમ રેઇન, થેન્ક યુ ભગવાન, તમે અમારું સાંભળી લીધું. ધોધમાર વરસાદ વરસતો હતો અને તે વરસાદમાં ગટ્ટુ અને ચિંકી આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા હતા. આ મોસમ ઠંડે ઠંડે વોટર કૂલર કા. ચિંકી તો બસ આકાશ તરફ ખુલ્લું મોઢું કરીને ચહેરા પર પડતા ટીપાનો આનંદ માણી રહી હતી અને છપાક છપાક કરીને કૂદવા લાગી. ગટ્ટુ અને બીજા બાળકોએ ચિંકીને ઘેરી લીધી અને તેની પર હસવા લાગ્યા. ચિંકી ચીડાઈ ગઈ. તેણે તેના હાથમાં પાણી લીધું અને બધા પર છાંટ્યું. બાકી બધા પણ વરસાદને એન્જોય કરવા લાગ્યા. આખી સોસાયટી ગેલેરીમાં ઊભા રહીને બાળકોની મસ્તી જોઈ રહી હતી. મમ્મી તો ગટ્ટુ અને ચિંકીની મસ્તી સહન કરી ન શકી. અરે જુઓ ને તેમને, પહેલા બોલ ફેંકતા હતા, હવે પાણી ઉડાડે છે. રોકો તેમને, જુઓ આપણા બાળકો શું કરી રહ્યા છે. અરે કશું નથી કરી રહ્યા, આપણા બાળકો તો એન્જોય કરે છે. ચાલ આપણે પણ જઈએ. ના બાપા ના, બાળકો થોડી છીએ. બાળકોએ જોયું કે બધા પેરેન્ટ્સ ગેલેરીમાં ઊભા ઊભા બસ જોઈ રહ્યા હતા. અરે આપણા પેરેન્ટ્સ, તેમને પણ નીચે લાવવા પડશે. પણ કેવી રીતે? આવી રીતે. અને ફટાફટ જ્યાં ઘરની બહાર પાણી ભેગું થયું હતું ત્યાં જઈને નાવડી વહેવડાવી. નાવડીને પાણીમાં તરતા જોઈ ફટાફટ બીજા બધા બાળકોએ પણ નાવડી બનાવી અને પાણીમાં વહેવડાવી અને રેસ શરૂ થઈ. કોઈની નાવડી જલ્દી વહે તો કોઈની ફાટી જાય, કોઈની તરતી રહેતી. આ જોઈને બાળકો ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા. ગેલેરીમાં ઊભા પેરેન્ટ્સ પણ ખૂબ જ ખુશ થતા હતા. પણ તેઓ સમજી ગયા હતા કે બાળકો સરખી રીતે નાવડી નથી બનાવી રહ્યા, તેથી બધી તૂટી રહી છે અને બધા નીચે આવી ગયા. બાળકોનો મેસેજ પેરેન્ટ્સ સુધી પહોંચી ગયો. અરે શર્મા સાહેબ, બાળકો બોલાવે છે, જવું છે. શું કીધું? સંભળાતું નથી મને. અરે ચલો નીચે. અરે ચલો ચલો. પછી શું, બધા બાળકોના પેરેન્ટ્સ નીચે આવી ગયા અને બાળકોની સાથે બાળક બની ગયા અને નાવડી વહેવડાવવા લાગ્યા. પપ્પા, મને નાવડી બનાવતા આવડે છે. અમે ઈચ્છતા હતા કે તમે પણ નીચે આવો અને વરસાદમાં પલળો. આ જોઈને બધા હસવા લાગ્યા. અને પછી શું, ગટ્ટુ ચિંકીની આખી સોસાયટી વરસાદમાં નાચી રહી હતી. વરસાદ એટલો વધારે હતો કે જોત જોતામાં ગાર્ડનમાં કીચડ કીચડ થઈ ગયું. પછી શું, બાળકો કીચડમાં લપસી લપસીને પડવા લાગ્યા. ત્યાં જ અચાનક બંટીએ જોરથી બૂમ પાડી. બાળકોએ પાછળ જોયું તો 10-10 વડાપાઉં ખાવા વાળો ગોળ મટોળ બંટી કીચડમાં ફસાઈને પડ્યો હતો. અરે હસો નહીં, નીકાળો મને. બધા બાળકોએ બંટીનો હાથ પકડ્યો અને તેને બહાર ખેંચવા લાગ્યા. બંટી લગાય જોર, લગાય ને. બાળકોથી બંટી હલી પણ નહોતો રહ્યો. ઉલટું કીચડના લીધે બધાના હાથ લપસી રહ્યા હતા અને પાછા બધા કીચડમાં પડી રહ્યા હતા. એક કામ કરીએ, બંટીને અહીંયા રહેવા દઈએ, આપણે અહીંયાથી જઈએ. અરે આ શું કરી રહ્યા છો? ના ના, મારે પણ આવવું છે. અને આમ કહીને બંટીએ હાથીની જેમ આડું અવળું જોર લગાવ્યું
અને જોત જોતામાં બંટી જાતે જ કીચડમાંથી થોડી જ વારમાં બહાર આવી ગયો. જોયું, આપણે ખેંચી રહ્યા હતા એટલે આ મજા લઈ રહ્યો હતો. હવે લગાય જોર. સમયની સાથે વરસાદ વધુ જોરથી વરસી રહ્યો હતો. રોકાવાનું નામ જ નહોતો લેતો અને બાળકો તો બિલકુલ પણ નહોતા ઈચ્છતા કે વરસાદ બંધ થઈ જાય. બધાએ પોતપોતાની સાયકલ નીકાળી અને બાળકો ભર વરસાદમાં સાયકલબાજી કરવા લાગ્યા. સોસાયટીની ફ્લોર પર મોટું પાણીનું તળાવ બની ગયું હતું. તેમાંથી જ્યારે સાયકલનું ટાયર જતું હતું તો પાણીની લાંબી ધાર ઉછળતી હતી. વારંવાર સાયકલને પાણીમાં લઈ જઈને પાણી ઉડાવવાની ખૂબ જ મજા આવી રહી હતી. અરે યાર, ચલો, ગયો વરસાદ, ચલો જઈએ ઉપર. હા જઈએ, પણ બાળકો ક્યાં છે? બધા પેરેન્ટ્સ આમ તેમ બાળકોને જોવા લાગ્યા અને ત્યાં જ અચાનક તેમની ઉપર રંગબેરંગી પાણી વરસવા લાગ્યું. અરે આ શું, લાલ ગુલાબી વાદળી પીળો રંગો વાળો વરસાદ ક્યાંથી આવે છે? ક્યાંક આકાશમાં તો ઇન્દ્રધનુષ નથી ફૂટ્યું? અરે ઇન્દ્રધનુષ નહીં, કલર્સના પેકેટ ફૂટે છે, ઉપર જુઓ. બધાએ ઉપર જોયું તો ગટ્ટુ, ચિંકી અને સોસાયટીના બધા બાળકો હોળીના વધેલા રંગોને છત ઉપર ઉભા રહીને આકાશમાં ફેંકી રહ્યા હતા. રંગ પાણીમાં ઓગળતા હતા અને રંગીન વરસાદ થઈ રહ્યો હતો. હલકો હલકો વરસાદ વધુ તેજ થઈ રહ્યો હતો અને બાળકોના રંગોમાં રંગાઈ જઈ રહ્યો હતો. ટીચર્સ ડે. ગટ્ટુ અને ચિંકી ક્લાસરૂમમાં પોતાના મિત્રો સાથે મસ્તી કરતા હતા. કમ ઓન બોયઝ, એટેક. ગર્લ્સ, હુમલાનો જવાબ આપો. વિમાન ઉઠાવો અને અટેક કરો. મિશ્રા સરનું આગમન થાય છે. આ શેનો અવાજ કરો છો તમે લોકો? 2 મિનિટની અંદર હોમવર્કની બુક મારા ટેબલ ઉપર હોવી જોઈએ. આ સાંભળીને બધા બાળકો એકબીજાની સામે જુએ છે, કારણ કે કોઈએ હોમવર્ક કર્યું નહોતું. કોઈએ પણ હોમવર્ક નથી કર્યું? તમને તો બસ મસ્તી કરતા જ આવડે છે. ચાલો સ્ટેન્ડ અપ, પોતાના કાન પકડીને ઊભા થઈ જાઓ, ફાસ્ટ. આખો ક્લાસ કાન પકડીને ઊભો રહે છે. ત્યાં જ નોટિસ લઈને પ્યુન આવે છે. ટીચર્સ ડે ની નોટિસ છે. બધા બાળકો અને ટીચર્સને જણાવવામાં આવે છે કે આવતીકાલે ટીચર્સ ડે પોતપોતાના ક્લાસમાં જ મનાવે. બાળકો પોતે ટીચર્સ ડેના પ્રોગ્રામની તૈયારી કરે અને પોતપોતાના ટીચર્સને શુભકામનાઓ આપે. આ નોટિસ મળતા જ બધા જ શિક્ષકો જરૂરી મીટિંગ માટે હેડમાસ્ટર કેબિનમાં આવી જાય. તો સર, હવે અમે બેસી જઈએ? તારે શા માટે બેસવું છે? સર, તમારે કેબિને જવાનું છે અને અમારે ટીચર્સ ડેની પ્લાનિંગ કરવાની છે. પ્લાનિંગ કરવી છે કે ફરીથી મસ્તી કરવી છે? પનિશમેન્ટ હજુ પતી નથી. આજે ડબલ હોમવર્ક આપું છું, કાલે નોટબુક્સ કમ્પ્લીટ જોઈએ, નહીં તો તમારો હાથ અને મારી લાકડી. સમજ્યા? ચાલો બેસી જાઓ અને જલ્દીથી નોટબુક નીકાળો. બાળકો બેસી જાય છે અને નોટબુક નીકાળે છે. મિશ્રા સર બોર્ડ પર હોમવર્ક લખે છે અને કેબિન જતા રહે છે. અરે યાર, આટલું બધું હોમવર્ક આખી રાત કરીશું તો પણ કમ્પ્લીટ નહીં થાય. મિશ્રા સર આપણાથી નારાજ છે, તેથી આટલું બધું હોમવર્ક આપ્યું છે. જો આપણે તે નહીં કર્યું તો કાલે માર પડશે. હા યાર, શું કરીએ? ત્યાં જ રાનીના મગજમાં આઈડિયા આવે છે. આઈડિયા? કાલે તો એમ પણ ટીચર્સ ડે છે, બધું પ્લાનિંગ તો આપણે જ કરવાનું છે. જો આપણે બધા મિશ્રા સર માટે ઘણી બધી ગિફ્ટ લઈને જઈશું તો તે ખુશ થઈ જશે અને આપણે પનિશમેન્ટથી બચી જઈશું. સરસ આઈડિયા! પછી તો આપણને હોમવર્ક કરવાની જરૂર જ નથી. બધા સાંભળો, જો હોમવર્ક અને મિશ્રા સરની પનિશમેન્ટથી બચવું હોય તો બધાએ કાલે ટીચર્સ ડે નિમિત્તે એક એક ગિફ્ટ લાવીને સરને આપવી પડશે. મમ્મી પપ્પા, આવતીકાલે ટીચર્સ ડે છે, અમે મિશ્રા સર માટે એક સરસ ગિફ્ટ લેવાનું વિચારીએ છીએ. અરે વાહ, આ તો ખૂબ સરસ આઈડિયા છે. તો ચલો ને પપ્પા, આપણે કોઈ સરસ ગિફ્ટ લઈને આવીએ. હા હા, ચલો. શું ચાલો? બહાર જોયું નથી કેટલા જોરથી વરસાદ પડે છે? આવામાં કેવી રીતે જશો? સોરી બાળકો, બહાર ખૂબ વરસાદ છે. તમે એક કામ કરો, તમે તમારું હોમવર્ક કરો. જેવો વરસાદ બંધ થઈ જાય આપણે ગિફ્ટ લેવા જતા રહીશું, બરાબર? ઠીક છે પપ્પા. મમ્મી પપ્પા જતા રહે છે. હવે શું કરીએ? જો આખી રાત વરસાદ પડ્યો તો? આવું ના બોલ, વરસાદ રોકાઈ જશે.
ચાલ ત્યાં સુધી આપણે હોમવર્ક કરીને જોઈએ. ગટુ અને ચિંકી હોમવર્ક કરવા લાગે છે. થોડી વાર પછી ગટુ કહે છે, ચિંકી જરા જો તો વરસાદ રોકાયો કે નહીં. ચિંકી જઈને જુએ છે તો વરસાદ વધુ જોરથી વરસતો હતો. વરસાદ તો વધુ જોરથી વરસી રહ્યો છે. ચાલ થોડી વાર વધુ હોમવર્ક કરીએ. બંને ફરીથી હોમવર્ક કરવા લાગે છે. આ વરસાદ તો રોકાવાનું નામ જ નથી લેતો. દુકાનો પણ બંધ થઈ ગઈ હશે. બાળકોને કહી દે તેઓ સુઈ જાય. હવે ગિફ્ટ લેવા નહીં જઈ શકાય. રહેવા દો, કેટલા દિવસો પછી બંને હોમવર્ક કરી રહ્યા છે. તેમને કહીશું તો તેઓ હોમવર્ક નહીં કરે. વરસાદના બહાને હોમવર્ક તો થઈ જશે. સારો આઈડિયા છે. ગુડ નાઇટ. પપ્પા અને મમ્મી સુઈ જાય છે અને ગટુ અને ચિંકી આખી રાત હોમવર્ક કરે છે. હોમવર્ક કરતા કરતા સવારના 4 વાગી જાય છે. ચિંકી જોને વરસાદ ગયો કે નહીં. વરસાદ તો નથી ગયો, પણ મારું હોમવર્ક થઈ ગયું. શું કહે છે? મારો પણ બસ છેલ્લો જ પ્રશ્ન બાકી છે. ત્યાં જ મમ્મી આવે છે. અરે સવાર પડી ગઈ છે, સુઈ જાઓ, સ્કૂલે પણ તો જવાનું છે. મમ્મી, અમારું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું. વાવ, હવે તો ગિફ્ટ લાવવાની જરૂર જ નથી. મિશ્રા સર એમ જ ખુશ થઈ જશે. અરે હા, આ તો અમે વિચાર્યું જ નહીં. ચાલો હવે સુઈ જાઓ, મિશ્રા સરને ગિફ્ટ મળી ગયું છે. મિશ્રા સર આવે છે. ગુડ મોર્નિંગ સર, હેપી ટીચર્સ ડે. થેન્ક યુ એન્ડ સેમ ટુ યુ. બાળકો ચાલો હોમવર્કની નોટબુક્સ ટેબલ ઉપર મૂકો. મિશ્રા સરનું આવું કહેવાથી એક એક બાળક પોતપોતાનું ગિફ્ટ ટેબલ ઉપર રાખે છે. અરે આ શું, ટેબલ નોટબુક્સની જગ્યાએ ગિફ્ટથી ભરાઈ ગયું. કંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ. ગટુ અને ચિંકી, તમારું ગિફ્ટ ક્યાં છે? અમારી પાસે તમારા માટે ખાસ ગિફ્ટ છે સર. ચાલ ચિંકી. ગટુ અને ચિંકી તેમની નોટબુક લઈ જાય છે અને ટેબલ ઉપર મૂકી દે છે. આ રહી તમારી ગિફ્ટ. અમે બંને આખી રાત જાગીને તમારું આપેલું બધું હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે. કશું જ બાકી નથી રાખ્યું. તમે ચેક કરી શકો છો. શું? જરા જોઉં તો. મિશ્રા સર નોટબુક્સ લઈને ચેક કરે છે તો ચોંકી જાય છે, કેમ કે ગટુ અને ચિંકીની નોટબુક્સ કમ્પ્લીટ થઈ ગઈ હતી. વાહ, ગટુ અને ચિંકી, વેલ ડન. બાળકો, આજે ટીચર્સ ડે છે. તમે બધાએ મને ઘણી ગિફ્ટ આપી, મને ખૂબ ગમી. પણ ગટુ અને ચિંકીનું આ ગિફ્ટ મને સૌથી વધારે પસંદ આવ્યું. બાળકો, ટીચર્સ હંમેશા તમારું ભલું જ વિચારે છે. તમે હોશિયાર બનો, પ્રગતિ કરો, હંમેશા તેની જ ઈચ્છા રાખે છે. બાળકો ટીચર્સની બધી વાત માને, હોમવર્ક કરે અને મસ્તીની જગ્યાએ દોસ્તી કરીને એકબીજાની મદદ કરે તો સમજો ટીચર્સ ડે સફળ થઈ ગયો. કદાચ ગટુ અને ચિંકીની જેમ તમે પણ આ વાત સમજ્યા હોત તો હું વધારે ખુશ થાત. ડોન્ટ વરી સર, હવે અમે તમે જેવું કહેશો તેવું જ કરીશું. સર, અમારું હોમવર્ક તો કમ્પ્લીટ થઈ ગયું. હવે અમે બંને બાકી બાળકોનું હોમવર્ક કમ્પ્લીટ કરવામાં મદદ કરીશું. સરસ આઈડિયા છે. હવે થશે ટીચર્સ ડે નું સાચું સેલિબ્રેશન. ગટ્ટુની દાદી. ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ હતા અને ખુશ થઈને ઘરની અંદર આમ તેમ દોડી રહ્યા હતા. કારણ કે વાત જ એવી હતી, પપ્પાને ફોન આવ્યો હતો કે દાદી ગામથી તેમની પાસે આવવાના હતા. પપ્પા બતાવો ને, દાદી ક્યારે આવવાની છે? અરે તેમની ટ્રેન છૂટી પણ નથી અને તમે શરૂ થઈ ગયા. ચિંતા ન કરો, હું ટ્રેન આવે તે પહેલા સ્ટેશન પર પહોંચી જઈશ, ઠીક છે? પણ ગટ્ટુ ચિંકી ક્યાં માનવાના હતા? તેઓ તો આતુરતાથી દાદીમાની રાહ જોઈ રહ્યા હતા. દાદી તો મારી સાથે સુઈ જશે. ના, મારી સાથે સુઈ જશે. તે કેવી રીતે? તે માત્ર મારી દાદી છે. શું? તારા એકલાની થોડી છે? તે મારી પણ દાદી છે, ખરું ને મમ્મી? હા, તે તારી પણ દાદી છે. તે તમારા બંનેની દાદી છે. જોયું? એ મારી પણ દાદી છે. હા, પણ તે તારા કરતા પણ મારી દાદી વધારે છે. ના, તે તારા કરતા પણ થોડી વધુ, વધારે, વધારે અને ઘણી વધારે મારી દાદી છે. અને ફરીથી ઝઘડો શરૂ. બંને મમ્મીની નાકમાં દમ કરીને રાખ્યો હતો. મમ્મી, દાદી મારી સાથે સુશે? ના ના, બિલકુલ નહીં. તે કોઈની સાથે સુશે નહીં.
મેં તેમનો રૂમ તૈયાર કર્યો છે, તે તેમના રૂમમાં સૂશે. આ સાંભળીને ગટ્ટુ ચિંકી રડવા લાગ્યા. પછી મમ્મી હસીને બોલી, સારું બાબા, ઠીક છે, તમે બંને તમારી દાદીને પૂછજો, તે બતાવશે કે તે ક્યાં સૂશે. જો દાદીએ કહ્યું કે તે પોતાના રૂમમાં સૂઈ જશે તો? દાદી એવું કહેશે તો આપણે આપણો રૂમ છોડીને તેમના રૂમમાં સૂઈ જઈશું. દાદી દાદી દાદી, બસ દાદીની જ માળા જપી રહ્યા છો સવારથી. ગટ્ટુ ચિંકી, હું પહેલાથી કહી દઉં છું, દાદીને વધારે પરેશાન નહીં કરતા. તે જેટલી વાર્તાઓ સંભળાવે એટલી જ સાંભળજો અને ચૂપચાપ સૂઈ જજો. આવી જ વાતોમાં સમય વીતતો ગયો અને દાદીના આવવાનો સમય થઈ ગયો. પપ્પા દાદીને લેવા સ્ટેશન જવા નીકળ્યા. પપ્પા જેવા ગયા તરત જ ગટ્ટુ ચિંકી દરવાજે આવીને ઉભા રહી ગયા. પાગલ થઈ ગયા છો તમે બંને, પપ્પા પાર્કિંગ સુધી પણ નથી પહોંચ્યા અને તમે દરવાજા પર અડ્ડો જમાવી દીધો. અડધો કલાક વીતી ગયો અને દરવાજો ઉભેલા ગટ્ટુ ચિંકી વાતો કરવા લાગ્યા. બહુ મોડું થઈ ગયું, ખબર નહીં ક્યારે આવશે. ત્યાં જ અચાનક પપ્પા આવ્યા. પપ્પા ખૂબ જ નિરાશ અને દુઃખી હતા. તેઓ એકલા આવ્યા અને સોફા પર બેસી ગયા. પપ્પા બેઠા કે તરત જ ગટ્ટુ ચિંકીએ પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો. પપ્પા, દાદી ક્યાં છે? તમે એકલા કેવી રીતે? તમે તો દાદીને સાથે લાવવાના હતા ને? આ સાંભળીને પપ્પાએ નિરાશાથી કહ્યું, માફ કરજો બાળકો, મેં સ્ટેશન જઈને દાદીને કારમાં બેસાડી અને કાર ઘર તરફ ઘુમાવી. પછી શું થયું? અમે પહોંચવાના જતા ત્યારે દાદીએ કહ્યું, ગટ્ટુ ચિંકી મને બહુ હેરાન કરે છે, હું તમારા ઘરે નહીં આવું, હું નિખિલના ઘરે જઈશ. આ સાંભળીને ગટ્ટુ ચિંકીને રડવું આવી રહ્યું હતું. પછી? પછી શું, મારે દાદીને નિખિલ અંકલના ઘરે મૂકવા જવું પડ્યું. આ સાંભળીને ગટ્ટુ ચિંકી પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. બંને ધ્રુસકે ધ્રુસકે જોર જોરથી રડવા લાગ્યા. કે ત્યારે અચાનક એક અવાજ આવ્યો, બાળકો. ગટ્ટુ ચિંકીના રડતા કાને એક મીઠો અવાજ સંભળાયો અને તેઓએ દરવાજા તરફ જોયું. દરવાજા પર દાદી હસતા ઊભા હતા. તેમની પાછળ સોસાયટીનો ચોકીદાર ઘણો બધો સામાન લઈને ઊભો હતો. દાદીને જોઈને ગટ્ટુ ચિંકી દાદી તરફ દોડ્યા અને રડતા રડતા દાદીને ભેટી પડ્યા. રડી રહેલા ગટ્ટુ ચિંકીને દાદી પ્યાર કરવા લાગી. પાસે ઉભી હતી. આ શેતાની તમારા પપ્પાની છે. કેમ રે, કેમ સતાવ્યા તે મારા બાળકોને? સોરી માં, સોરી ગટ્ટુ ચિંકી, આ આઈડિયા તારી મમ્મીનો હતો, અમે તો તમારી પ્રતિક્રિયા જોવા માંગતા હતા. સોરી બાળકો, આવી ગઈ ને દાદી, હવે રડવાનું બંધ કરો. મમ્મી, અમે ક્યારે તારી સાથે વાત નહીં કરીએ. કટી, એ બધું છોડો, તમે મારી તરફ જુઓ, જો હું તમારા માટે શું સામાન લાવી છું. ચોકીદાર બધો સામાન મૂકીને ચાલ્યો ગયો. દાદી ફ્રેશ થઈને આવ્યા અને ગટ્ટુ ચિંકીની સામે બેસીને એક એક બંડલ ખોલવા લાગ્યા. દાદીમાં ગટ્ટુ ચિંકી માટે ઘણી બધી ભેટો લાવ્યા હતા, તેમાં ગામડાના ખાટા મીઠા બોર, ચટપટી આમલી, દેશી ઘીમાં બનાવેલી ઘણી બધી મીઠાઈઓ અને ઘણા બધા રમકડા હતા. આ કાર હું દેવી માતાના મેળામાં ગઈ હતી ને, ત્યાંથી લાવી છું. અને અને આ ઢીંગલી, આ ઢીંગલી તો હું બનારસથી લાવી છું. ખબર છે, ગંગાજીમાં ડૂબી લગાવીને આવી છું હું. આ રીતે દરેક બંડલ ખોલીને ખાઈ ખાઈને અને રમકડા જોઈને ગટ્ટુ ચિંકીનું પેટ ભરાઈ ગયું. થેન્ક યુ દાદી, લવ યુ, લવ યુ ટુ. આટલું કહીને દાદીએ બંનેને પોતાના બાથમાં લઈ લીધા. ગટ્ટુ ચિંકી દાદીને ખૂબ જ ચાહતા હતા અને દાદીને પણ ગટ્ટુ ચિંકી સાથે ખૂબ જ લગાવ હતો. ત્રણે એકબીજા વગર રહી શકતા ન હતા. દાદી, તમે મારી સાથે સુશો? ના, મારી સાથે. અરે અરે, હું તમારી બંનેની સાથે સુઈશ. કેવી રીતે? હું વચ્ચે સુઈ જઈશ અને તમે બંને મારા ખોળામાં, ઠીક છે? જ્યારે રાત પડી ત્યારે ગટ્ટુ ચિંકી દાદીના ખોળામાં સુઈ ગયા. દાદી, વાર્તા સંભળાવો ને. કઈ?
જેનાથી ઊંઘ આવી જાય એ કે જેનાથી ઊંઘ ભાગી જાય એ? ઊંઘ તો બિલકુલ નહીં આવી જોઈએ દાદી, અમારે આખી રાત તમારી પાસેથી ઘણી બધી વાર્તાઓ સાંભળવી છે. અરે ના બાબા, તમે આવું કરશો તો હું નિખિલ અંકલ ના ઘરે ચાલી જઈશ. આ સાંભળીને ગટ્ટુ ચિંકી નારાજ થઈ ગયા. અરે બાળકો, તમારા ચહેરાનો રંગ કેમ ઉડી ગયો? હું તો મજાક કરી રહી હતી. ચાલો વાર્તા સંભળાવું છું. હા સંભળાવો ને. એક હતો રાજા. હા. એક હતી રાણી. એક હતો રાજા, એક હતી રાણી, બંને મળ્યા. વાર્તા પૂરી. શું દાદી માં, આ ચીટિંગ છે, તમે હંમેશા આવું જ કરો છો. ઠીક છે, સોરી, હવે એકદમ સાચી વાર્તા સાંભળો. વિસાપુરના મહારાજાને બે બાળકો હતા. રાજકુમારનું નામ હતું ગટ્ટુ અને રાજકુમારીનું નામ હતું ચિંકી. તે બંને આખો દિવસ મહેલમાં આમ તેમ દોડતા અને ગુલામો અને દાસીઓ સાથે શેતાની કરતા રહેતા. આ રીતે વાર્તા શરૂ થઈ અને વાર્તા સાંભળતા સાંભળતા ગટ્ટુ ચિંકી સૂઈ ગયા. આ જોઈને દાદી હસ્યા અને બંનેને વળગીને સૂઈ ગયા. હાઈડ એન્ડ સીક. ગટ્ટુ ચિંકીનું બસ તમારી જેમ જ રૂટિન બની ગયું હતું. ઘરેથી સ્કૂલ, સ્કૂલેથી ઘરે આવ્યા પછી પાછું ટ્યુશન. અહીંયા મમ્મી પપ્પાના તે જ હાલ હતા. મમ્મી સવારથી લઈને સાંજ સુધી બસ બધા માટે ભાગતી રહેતી હતી અને પપ્પા આખો દિવસ ઓફિસમાં જ રહેતા. પણ આ સન્ડે આવું કશું જ થવાનું ન હતું, કારણ કે સન્ડેની રજાએ બધાનો મૂડ ફ્રેશ કરી દીધો હતો. આપણે બધા એક અઠવાડિયા પછી બધાની સાથે શાંતિથી બેઠા છીએ. આજે તો મજા આવશે. મને લાગે છે આજે આપણે આખા શેડ્યુલને છુટ્ટી આપીને મસ્તી કરવી જોઈએ. કેમ નહીં આજે આપણે હાઈડ એન્ડ સીક રમીએ? શું મમ્મી, તું શું કહે છે? એમાં શું મોટી વાત છે, હું તો રોજ હાઈડ એન્ડ સીક રમું છું અને મને શોધવા વાળું પણ કોઈ નથી હોતું. એવું થોડું છે, સ્કૂલેથી આવ્યા પછી સૌથી પહેલા હું તમને શોધતો આવું છું ને. પપ્પા બોલો ને, આપણે રમીએ? જોઈશું. પપ્પા બસ આટલું જ બોલ્યા અને બિચારા ગટ્ટુ ચિંકીનો મૂડ ખરાબ થઈ ગયો. ગટ્ટુ ચિંકી લંચ પતાવીને પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા. ત્યાં જ તેમના રૂમની બહાર પપ્પા ઊભા હતા, મોબાઈલમાં બિઝી હતા. ગટ્ટુ ચિંકી તેમને કંઈ પણ કહ્યા વગર આગળ વધ્યા. ત્યાં જ પપ્પા બોલ્યા, અરે કેમ જઈ રહ્યા છો, આપણે રમવાનું છે ને. તમે સાચું કહી રહ્યા છો ને? અરે બાબા હા. થેન્ક્સ પપ્પા, પણ મમ્મી ક્યાં છે? ત્યાં જ પાછળથી મમ્મી આવી અને તેમણે બાળકોને થપ્પો કરી દીધો. થપ્પો? મમ્મી કેટલું ડરી ગઈ હતી ખબર છે? મારી નાનપણની બેનપણી મીના પણ આમ જ ડરતી હતી. એ બિચારી ક્યાંક બીજે જોયા કરતી હતી અને હું ક્યાંક બીજેથી આવીને થપ્પો કરી દેતી હતી. અરે તું તારું ના સંભળાય, મારું સાંભળીશ તો મારી સાથે રમીશ પણ નહીં. અચ્છા, એવું શું કરતા હતા તમે? હું જ્યારે મારા ફ્રેન્ડ સાથે હાઈડ એન્ડ સીક રમતો હતો, એવી એવી જગ્યાએ સંતાતો હતો કે શું કહું. સાંજ પડી જતી પણ કોઈ શોધી નતું શકતું મને. આજે પણ કોઈ શોધી નથી શકતું મને. હા, તમે તમારું મૂકો, મારું સાંભળો. અરે મમ્મી પપ્પા, બસ બસ બસ, કેટલું સંભળાવશો, આપણે રમવાનું પણ તો છે. અરે હા ભાઈ, ચલો ચલો, 2 વાગી ગયા છે, મારે સાંજે મીટિંગમાં પણ જવાનું છે. ચલો બતાવો કોણ સંતાશે અને કોણ શોધશે. ગટ્ટુ, ગટ્ટુ શોધશે આપણને, એનો જ આઈડિયા હતો ને આ. સારું, હું શોધું છું, તમે બધા સંતાઈ જાઓ. 1 2. અરે ચીટિંગ, છુપાવા તો દો. સારું સારું, જાઓ. બધા આમ તેમ ભાગી ગયા અને સંતાઈ ગયા. ગટ્ટુ કાઉન્ટિંગ કરતો રહ્યો. 8 9 10, હું આવી રહ્યો છું. યાહુ! ગટ્ટુ ધીમે ધીમે બધાને શોધવા લાગ્યો. પહેલા તો તેને કોઈ ન મળ્યું, પણ પછી ડાઇનિંગ ટેબલની નીચે મમ્મી સંતાયેલી જોવા મળી. ગટ્ટુ શાંતિથી તેમની પાસે ગયો અને બોલ્યો, શું મમ્મી, તમે પણ આ છે તારા સંતાવાની જગ્યા? ગટ્ટુ મારો દીકરો, એક સીક્રેટ વાત કહું છું, મને છુપાતા નથી આવડતું. એક કામ કર, તું મને મૂક, તારા પપ્પાને પકડી લે, એમાં ચેલેન્જ છે. તારા પપ્પાને એના કહેતો કે મમ્મીએ કીધું, એમને કે મમ્મી મને હજી સુધી મળી જ નથી.
તમે જ મળ્યા છો. ગટ્ટુ મમ્મીની મસ્તી સમજી ગયો અને ચૂપચાપ નીકળી ગયો. ગટ્ટુની સામે મૂંઝવણ એ હતી કે પપ્પાને કેવી રીતે શોધવામાં આવે, કારણ કે પપ્પાનું ટેલેન્ટ તો સંતાવવામાં છે, સાથે સાથે એલર્ટ પણ રહેતો હતો, કારણ કે ચિંકી બિલાડીની જેમ ક્યાંયથી પણ કૂદકો મારીને ગટ્ટુને થપ્પો આપી શકતી હતી. ગટ્ટુએ પપ્પાને બહુ શોધ્યા, છતાં પણ તે નહોતા મળી રહ્યા. આઈડિયા! ગટ્ટુએ મોબાઈલ નીકાળીને પપ્પાને કોલ લગાવ્યો. હા હેલો ગટ્ટુ, બોલ, શું થયું? પપ્પા મળી ગયા, પપ્પા મળી ગયા. પપ્પા ઘણા બધા સામાનની નીચે દબાઈને સ્ટોરમાં છુપાયેલા હતા. ગટ્ટુ, આ ચીટિંગ છે, તે કોલ કર્યો અને હું પકડાઈ ગયો. ના ના, ભૂલ તમારી છે. તમને ખબર છે ને કે આપણે રમી રહ્યા છીએ, અને રમતમાં તો કંઈ પણ થઈ શકે છે. તમારે અલર્ટ રહેવું જોઈતું હતું ને. તમે પપ્પાના રોલમાંથી બહાર જ નીકળી ન શક્યા એટલે પકડાઈ ગયા. આ સાંભળીને પપ્પા હસવા લાગ્યા. ત્યાં જ મમ્મી આવી. પકડાઈ ગયા ને તમે? હું જાણતી હતી તમે વધારે વાર છુપાઈને ના બેસી શકો. અરે તું કેમ બહાર આવી? અરે તું મને બચાવી પણ શકતી હતી ને. પપ્પા, મમ્મી તમારાથી પહેલા પકડાઈ ચૂકી છે. ચલો હવે ચિંકીને શોધો અને આ રાઉન્ડ ખતમ કરો. આ ચિંકી બહુ ચાલાક છે, સહેલાઈથી હાથ નહીં આવે. આખરે બેટી કોની છે? ચિંકી બેટા અલર્ટ રહેજે, પપ્પાની ઇજ્જતનો સવાલ છે. અને આ રીતે ગટ્ટુ ચિંકીને શોધવા લાગ્યો. ઘણું શોધ્યા પછી પણ ચિંકી ગટ્ટુને મળતી ન હતી. આ ચિંકી તો ખરેખર ચાલાક છે, મારે પણ કંઈક ચાલાકી કરવી જોઈએ. ક્યાં સંતાઈ શકે છે ચિંકી? રૂમમાં? નહીં નહીં નહીં, બાથરૂમમાં. ત્યાં જ ગટ્ટુને જોરદાર આઈડિયા આવ્યો. ચટર પટર ચિંકી ખાય બટર ચિંકી, ફ્રીજમાં ફ્લેવર્સ મળે અને ક્યાં જાય ચિંકી? કેમ પપ્પા, તમને એવું લાગ્યું કે હું મારી બહેનને શોધી નથી શકવાનો? વાહ ગટ્ટુ, પહેલો રાઉન્ડ ખૂબ જ સુંદર રીતે તે પૂરો કર્યો છે અને બહુ મજા પણ આવી રમીને. નહીં તો બીજું શું, અને એ પણ ખબર પડી કે પપ્પાને પહેલાની જેમ છુપાતા નથી આવડતું. હા, કામનું ટેન્શન અને મોબાઈલની ઉલઝન, પણ હવે આ રાઉન્ડમાં જોજો શું થશે. મમ્મી, તમે જરા રસોડામાંથી બહાર નીકળો, બીજી ઘણી બધી જગ્યા છે ઘરમાં સંતાવવા માટે. અને હું? હું શું કરું? આ સાંભળીને ગટ્ટુ હસતા હસતા બોલ્યો. તું જેવી છે તેવી જ રહેજે. તો ઠીક છે, શરૂ કરીએ છે નવો રાઉન્ડ, બરાબર? એક, બે. અરે અરે સાંભળો, તમે લોકો છુપાઓ, હું શોધું છું તમને. ગટ્ટુએ મને પહેલા શોધી હતી ને, તમે તો અમને શોધી જ નહીં શકો. પછી સાંજ થઈ જશે, પછી તમારી મીટિંગ પડતો છે, ખરાબ મૂડ લઈને જવું પડશે પછી. ના ના, મીટિંગ કેન્સલ, આજે સન્ડે છે યાર, મજા આવી રહી છે, એન્જોય કરો બધા, જાઓ બધા સંતાઈ જાઓ. એક, બે, ત્રણ. બીજા બધા સંતાવવા માટે ભાગ્યા અને આ રીતે બીજો રાઉન્ડ શરૂ થયો. ગટ્ટુનો બેસ્ટ ફ્રેન્ડ. ઘણા સમય પહેલા કોઈ એક શહેરમાં ગટ્ટુ નામનો 7 વર્ષનો એક છોકરો તેના મમ્મી પપ્પાની સાથે રહેતો હતો. ગટ્ટુ ભણવામાં અને રમતગમત બધામાં ખૂબ જ સારો હતો, તેથી તેના મમ્મી પપ્પા અને તેના ટીચર તેનાથી ઘણા જ ખુશ હતા. ગટ્ટુના ક્લાસમાં જ રાહુલ નામનો એક છોકરો પણ ભણતો હતો. ગટ્ટુ અને રાહુલ ખૂબ જ સારા મિત્રો હતા, પણ ગટ્ટુ જેટલો જ સીધો સાધો હતો, રાહુલ એટલો જ તોફાની હતો. તેના મગજમાં હંમેશા કોઈ ના કોઈ શેતાની ચાલતી જ હોય. એક દિવસ ટીચરે ક્લાસમાં બધા જ બાળકોને કહ્યું, સ્ટુડન્ટ્સ, કાલે તમારી બધાની ઇંગ્લિશની ટેસ્ટ છે, એટલા માટે કાલે બધા સારી રીતે વાંચીને આવજો. અને યાદ રાખો, જેના ઓછા માર્ક્સ આવશે તેને હું પ્રિન્સિપલ સરના પાસે લઈને જઈશ. આ સાંભળીને ગટ્ટુ ડરી ગયો. પ્રિન્સિપલ સર તો ખૂબ જ ખીજાય છે, એટલા માટે કાલે હું બરાબર વાંચીને આવીશ. સ્કૂલના છૂટવા પર ગટ્ટુ સીધો પોતાના ઘરે ગયો અને જમીને વાંચવા માટે બેસી ગયો. વાંચતા વાંચતા સાંજ પડી ગઈ, ત્યારે જ અચાનક રાહુલ ગટ્ટુના રૂમમાં આવ્યો. અરે રાહુલ, તો મારા ઘરે ક્યારે આવ્યો? હું તને પાર્કમાં લઈ જવા માટે આવ્યો છું, ચાલ આપણે પાર્કમાં રમવા માટે જઈએ. પણ હું આજે પાર્કમાં નહીં જઈ શકું, મને 2 લેસન હજી યાદ કરવાના છે. તું પણ જઈને ઇંગ્લિશના ટેસ્ટની તૈયારી કર. તને તો ખબર છે, હું કેટલા પણ પ્રયત્ન કરું મને આ લેસન યાદ જ નથી રહેતા.
ઠીક છે, તો તું જઈને પાર્ક માં રમ અને એક્ઝામ માં તું મારી કોપી કરીને પાસ થઈ જજે. બીજા દિવસે તે બંનેએ એવું જ કર્યું. જેવી ટેસ્ટ શરૂ થઈ, ગટ્ટુએ પહેલા જલ્દી જલ્દી પોતાનું પેપર ખતમ કર્યું અને પછી ધીમેથી તેની બાજુમાં બેઠેલા રાહુલને પોતાના પેપરમાંથી ચીટિંગ કરાવી આપી. રાહુલના એટલા બધા માર્ક્સ જોઈને ટીચર વિચારમાં પડી ગયા. રાહુલ તો આખો દિવસ મસ્તીમાં જ લાગી રહે છે, તેના 10માંથી 10 માર્ક્સ કેવી રીતે આવી શકે છે? આ વિચારીને ટીચરે ક્લાસમાં સ્ટુડન્ટ્સને કહ્યું, સ્ટુડન્ટ્સ, કાલે તમારા બધાની મેથ્સની ટેસ્ટ હશે. આ સાંભળીને ગટ્ટુએ રાહુલને કહ્યું, રાહુલ, તું ચિંતા ના કર, હું કાલે પણ તને આમ જ ચીટિંગ કરાવી દઈશ. બીજા દિવસે પણ બંને હંમેશાની જેમ એક સાથે ટેસ્ટ આપવા બેઠા. પણ ત્યારે ટીચરે ગટ્ટુને કહ્યું, ગટ્ટુ, તું અહીં સોનાની સાથે બેસી જા. પણ ટીચર, હું તો હંમેશા રાહુલની સાથે જ બેસું છું. પણ આજે તું આ સીટ પર બેસીશ. ટીચરનું આવું કહેવા પર ગટ્ટુ સોનાની પાસે આવીને બેસી ગયો અને રાહુલને એકલા બેસીને ટેસ્ટ આપવી પડી. ગટ્ટુએ ઉદાસ મનથી જલ્દીથી પોતાનું પેપર ખતમ કરી દીધું. પણ રાહુલ એ જ વિચારતો રહ્યો કે મને તો એક પણ ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો, હું શું કરું? રાહુલના ફેલ થવા પર ગટ્ટુ અને રાહુલ રડવા લાગ્યા. તે કીધું હતું, તું મને તારો આન્સર શીટમાંથી ચીટિંગ કરાવી દઈશ. સારી રાહુલ, પણ ટીચરે મારી સીટ જ બદલી નાખી. તે બંનેને રડતા જોઈને ટીચર તેમની પાસે આવી અને તેમને સમજાવતા કહેવા લાગી, રાહુલ, હું જાણતી હતી તું હંમેશા ગટ્ટુની આન્સર શીટમાંથી ચીટિંગ કરીને પાસ થાય છે, એટલા માટે જાણી જોઈને મેં તમારા બંનેની સીટ બદલી નાખી હતી. અને ગટ્ટુ, રાહુલ કરતા વધારે આ સીખ તારા માટે છે. સારા મિત્રો પોતાના મિત્રને ખોટું કરવાથી રોકે છે, ના કે તેમની ભૂલોને સંતાડીને તેમને બચાવે છે. તો બાળકો, આ વાર્તા પરથી આપણને એ સીખ મળે છે કે આપણે આપણા મિત્રોની ભૂલોને છુપાવવી ના જોઈએ, પણ એક સારા મિત્રની જેમ પોતાના મિત્રને ખોટું કરવાથી રોકવા જોઈએ. ફ્રેન્ડશિપ ડે સન્ડે હતો. ગટ્ટુ ચિંકી વિડિયો ગેમ રમી રહ્યા હતા. પપ્પા જલ્દીથી તૈયાર થઈને હોલમાં આવ્યા અને ગટ્ટુ ચિંકીને જોઈને બોલ્યા, બસ થઈ વિડિયો ગેમ, ચલો હોમવર્ક કરો. ગટ્ટુ ચિંકીએ પપ્પાની વાત પર ધ્યાન ન આપ્યું. મમ્મી હોલમાં આવી અને પપ્પાને કહ્યું, ક્યાં જઈ રહ્યા છો? આજે તો સન્ડે છે. ભૂલી ગઈ, આજે ગામથી લક્ષ્મી દીદી આવવાના છે, તેમને લેવા સ્ટેશન જઈ રહ્યો છું. ભીમુ પણ છે સાથે. ભીમુનું નામ સાંભળતા જ ગટ્ટુ ચિંકીએ મોડું બગાડ્યું. ભીમુ, ચાલો હું નીકળું છું. એવું કહીને પપ્પા નીકળી ગયા. તો ગટ્ટુ ચિંકીએ મમ્મીને પૂછ્યું, મમ્મી, આ ભીમુ કોણ છે? પપ્પાની એક દૂરની બેન છે, તેમનો દીકરો છે ભીમુ, તમારી જ ઉંમરનો છે. તેમની માં હોસ્પિટલ આવી રહી છે, તો તે પણ સાથે આવી રહ્યો છે. એવું કહીને મમ્મી તો નીકળી ગઈ, પણ ગટ્ટુ ચિંકી મૂંઝવણમાં ફસાઈ ગયા. અરે બાપ રે બાપ, આપણે પેલા ભીમો સાથે રમવું પડશે, તેની સાથે બધું શેર કરવું પડશે. ગામવાળો છે, મેં સાંભળ્યું છે કે ગામવાળા બહુ જ અજીબ હોય છે. ક્યાંક આ ભીમો આપણા રમકડા ખરાબ ના કરી દે. આઈડિયા, આપણે બધા જ રમકડા સંતાડી દઈએ અને હોમવર્ક કરવા બેસી જઈએ. પછી ના તો આપણે ભીમો સાથે રમવું પડશે અને ન કંઈ શેર કરવું પડશે. ગટ્ટુ ચિંકીએ રૂમમાં આવીને બધા રમકડા સંતાડી દીધા. ગટ્ટુએ સાયકલ પણ સંતાડી દીધી અને બંને હોલમાં બેસીને હોમવર્ક કરવા લાગ્યા. થોડી વાર પછી પપ્પા લક્ષ્મી ફોઈ અને ભીમુની સાથે ઘરે આવ્યા તો મમ્મી તેમનું સ્વાગત કરવા લાગી, પણ ગટ્ટુ ચિંકીએ તેમના તરફ ધ્યાન જ ન આપ્યું. ભાભી કેમ છો? બાળકો કેમ છે? અમે સારા છીએ, પણ તમે ઘણા દિવસો પછી દર્શન આપ્યા ભાભી. કેવું છે મામાનું ઘર? બહુ જ મોટું છે. ત્યારે જ પપ્પા કહેવા લાગ્યા, દીદી ચાલો, 2 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે. ભીમુ, તું ગટ્ટુ ચિંકી સાથે રમ. ત્યારે પપ્પાએ જોયું કે ગટ્ટુ ચિંકી હોમવર્ક કરી રહ્યા છે. કઈ વાંધો નહીં, તેઓ તારી સાથે પછી રમશે, ત્યાં સુધી તું ટીવી જો. પપ્પા અને લક્ષ્મી કોઈ નીકળી ગયા. મમ્મીએ ભીમુને ટીવી લગાવીને આપ્યું. બાળકો, હું શુક્લા આંટીના ઘરે જઈને આવું છું.
આવું કહીને મમ્મી ચાલી ગઈ. મમ્મીને જતા જ ગટ્ટુ ચિંકી હોલમાંથી ભાગી ગયા અને ભીમુ એકલો ટીવી જોતો રહ્યો. ગટ્ટુ ચિંકી રૂમમાં આવીને વિડીયો ગેમ રમી રહ્યા હતા ત્યારે ભીમુ આવ્યો અને તેમની પાસે બેસી ગયો. શું રમી રહ્યા છો? તું જઈને ટીવી જોને. ના, મને પણ રમવું ગમે છે. તો જા રમ. એકલો કેવી રીતે? તમે પણ ચાલો. તમે ગિલ્લી દંડા રમ્યું છે? તું જરા શાંત બેસ. તમારી પાસે સાયકલ છે? નથી. છે, માં કહી રહી હતી તમારા પાસે સાયકલ છે. મારી પાસે નથી. મેં બાબા પાસેથી માંગી તો બાબા બોલ્યા પેલા મોટો થઈ જા. આ રીતે ભીમુ વાતો કરતો રહ્યો, પણ ગટ્ટુ ચિંકીએ ન તો તેના પ્રશ્નોનો જવાબ આપ્યા, ના તો તેમની સાથે વાતો કરી. બપોરે ગટ્ટુ ચિંકીએ સાયકલ કાઢી અને સોસાયટી કેમ્પસમાં રમવા લાગ્યા. ભીમુ પણ તેમની પાછળ પાછળ આવ્યો તો ગટ્ટુ બોલ્યો, તું અહીં કેમ આવ્યો? ઉપર બેસીને થાકી ગયો. સરસ સાયકલ છે તારી. તું અહીં બેસ, અમને રમવા દે. બિચારો ભીમુ બેસી ગયો અને ગટ્ટુ ચિંકી સાયકલથી રમવા લાગ્યા. મમ્મી ત્યાં આવી તો તેણે જોયું ભીમુ એકલો બેઠો છે અને ગટ્ટુ ચિંકી સાયકલની મજા લઈ રહ્યા છે. આ જોઈને મમ્મી દુઃખી થઈ ગઈ. રાત પડી ગઈ. પપ્પા અને લક્ષ્મી ફોઈ ઘરે આવી ગયા. પછી બધાએ મળીને ભોજન લીધું અને હોલમાં બેસીને વાતો કરી રહ્યા હતા. થોડી વાર પછી લક્ષ્મી ફોઈ બોલ્યા, ચાલો ભાઈ અમે નીકળીએ, 9 વાગ્યાની ટ્રેન છે. આશુ રોકાઈ જાઓ ને થોડા દિવસ માટે. ના ભાભી, તેમનું જમવાનું અને ભીમુની સ્કૂલ પણ તો છે, અમે પછી ક્યારેક આવીશું. ભીમુ ગામ પાછો જશે. આ જોઈને ગટ્ટુ ચિંકી ખુશ થઈ ગયા. ત્યારે ભીમુ બોલ્યો, માં તું કઈક ભૂલી રહી છે. અરે હા, સારું થયું યાદ અપાવ્યું. જા થેલી લઈને આવ. ભીમુ થેલી લઈને આવ્યો. લક્ષ્મી ફોઈએ થેલીમાંથી એક પોટલી કાઢી અને મમ્મીને આપતા આપતા કહ્યું, આમાં જંગલી બોર છે, બહુ ખાટા મીઠા હોય છે. ભીમુએ જાતે જંગલમાંથી લાવ્યા છે. કેવા લાગ્યો? મામાના ઘરે જઈશું તો ગટ્ટુ ચિંકી માટે બોર લઈને જઈશું. શહેરમાં ક્યાં મળે આવા બોર? તેના પગમાં ઘણા બધા કાંટા પણ વાગ્યા તો પણ આ બોર લાવ્યા વગર ન માન્યો. મમ્મીએ ગટ્ટુ ચિંકી તરફ જોયું તો બંને રડી રહ્યા હતા. મમ્મી બધું સમજી ગઈ અને ભીમુને કહ્યું, ગટ્ટુ ચિંકી માટે લાવ્યો ને, તો જા તારા હાથે જ તેમને આપી દે. ભીમુ બોરની પોટલી લઈને ગટ્ટુ ચિંકી પાસે આવ્યો અને બોલ્યો, ઓલો જંગલથી લાવ્યો છું, એક બોર ખાશો તો બધા બોર ખાઈ જશો. આ સાંભળીને ગટ્ટુ ચિંકી એકદમથી રડવા લાગ્યા અને રડતા રડતા ભીમુને ભેટી પડ્યા. આ દ્રશ્ય જોઈને મમ્મી પપ્પા લક્ષ્મી ફોઈ અને બધાની આંખ ભરાઈ ગઈ. ગટ્ટુની નવી હેરસ્ટાઇલ. આપણા બધા પર કોઈ ને કોઈ સમયે કોઈ ને કોઈ વાતનું ભૂત સવાર હોય છે. ગટ્ટુ પર પણ વાળ વધારવાનું ભૂત સવાર થઈ ગયું હતું. ગટ્ટુ વાળ ઘણા મોટા થઈ ગયા છે, હેર કટ કરી લે. બેટા તને લાંબા વાળ સૂટ નથી કરતા. આપણે તે જ હેરસ્ટાઇલ કરવી જોઈએ જે આપણને સૂટ હોય. ગટ્ટુ બિચારો ગુસ્સે થઈ ગયો. તેને પોતાના વાળ નહોતા કાપવા. ગટ્ટુ ઘરે આવ્યો ત્યારે તેણે મમ્મી પપ્પાને કશું જ ન કહ્યું. પણ ચિંકી તે ક્યાં ચૂપ રહેવાની હતી. ઘરે આવીને તેણે બધાને ગટ્ટુની ચાડી ખાધી. પપ્પા, મિશ્રા સરે ગટ્ટુને વાળ કાપીને આવવા કહ્યું છે કાલે. અરે હું પણ તો ક્યારનો તેને સમજાવી રહ્યો છું, પણ વાત માને તો ને. આની મમ્મી પણ બસ આની જ સાઈડ લે છે. ના, મિશ્રા સારે કહ્યું છે એટલે હવે હું ગટ્ટુની સાઈડ નહીં લઉં. ગટ્ટુ હવે તારે વાળ કપાવી જ લેવા જોઈએ. આ સાંભળીને ગટ્ટુને રડું આવી ગયું. ના મમ્મી, તું જુએ છે ને હું કેટલા દિવસથી વાળ વધારી રહ્યો છું, પછી આમ અચાનક કેવી રીતે કાપી દઉં? મારે પેલા ફિલ્મના હીરોની જેમ વાળ રાખવા છે. તમે જોયા હતા ને, જ્યારે હીરો ઘોડાની ઉપર બેસીને વિલનની પાછળ ભાગતો હતો ત્યારે તેના વાળ કેવા હવામાં લહેરાતા હતા. બેટા, એ ફિલ્મ છે. રીલ અને રિયલની દુનિયામાં ઘણો ફરક છે. વધેલા વાળ સ્કૂલ અને સોસાયટીમાં સારો ઇમ્પેક્ટ નથી કરતી. ડિસન્ટ હેરસ્ટાઇલ રાખવી જોઈએ કે જે આપણી પર્સનાલિટીને સૂટ કરે. મિશ્રા સર પણ આવું જ કહેતા હતા. ગટ્ટુ તેના રૂમમાં ઉદાસ બેઠો હતો કારણ કે તેને પપ્પા વાળ કપાવવા માટે લઈ જવાના હતા. અને પછી પપ્પા સાંજે ગટ્ટુને લઈને એક સલૂનમાં આવ્યા. ગટ્ટુનું ત્યાં બિલકુલ મન લાગતું ન હતું. તે પોતાના વાળને પકડીને એક ખૂણામાં દુખી બેઠો હતો. તેના લાંબા વાળ કોઈ પણ સમય કપાઈને તેનાથી અલગ થવાના હતા.
ત્યાં જ એક ઘરડો દેખાતો બાર્બર ગટ્ટુની પાસે આવીને બોલ્યો, ચાલ બેટા, હેર કટ કરવું છે ને? બાર્બરને જોઈને ગટ્ટુ વધારે દુઃખી થઈ ગયો. તેને લાગ્યું કે આ બાર્બરની ઉંમર ઘણી વધારે છે તો તે ગટ્ટુની ફિલિંગ્સ કેવી રીતે સમજશે? તે તો કોઈ જૂની સ્ટાઇલમાં તેના વાળ કાપી નાખશે અને પછી બધા તેનો મજાક ઉડાવશે. પણ તે બાર્બર ઘણો કુલ અને સ્માર્ટ હતો. વાહ, તારા વાળનો ટેક્સચર ખૂબ જ સારો છે બેટા. તારા વાળ પણ લાંબા છે. તારા લાંબા વાળનો ફાયદો એ છે કે હું તેમને સારો શેપ આપીને સારી હેરસ્ટાઇલ બનાવી શકું છું, જે તારી ઉપર સૂટ પણ કરશે અને બધાને ઇમ્પ્રેસ પણ કરશે. આ સાંભળીને ગટ્ટુ અંદરથી ખૂબ જ ખુશ થઈ ગયો. પછી બાર્બરે કાતર ચલાવી અને ગટ્ટુના વાળ નીચે પડવા લાગ્યા અને જોત જોતામાં એક મસ્ત હેરકટ ગટ્ટુને મળી ગયો. પોતાનો નવો લુક અરીસામાં જોઈને ગટ્ટુ ખૂબ ખુશ હતો. વાવ, આ હેરકટ તો પેલા લાંબા વાળ કરતા પણ સરસ છે. થેન્ક્સ અંકલ, મને લાગ્યું હતું કે તમે મને કોઈ જૂની પુરાણી હેરસ્ટાઇલ કરી આપશો, પણ તમે મને ઘણો યુનિક હેરકટ આપ્યો છે. આ હેરકટનું નામ શું છે? આનું કોઈ નામ નથી અને ન તો પહેલા આ મેં કોઈની ઉપર ટ્રાય કર્યું હતું. તું પહેલો છે જેને આ હેરસ્ટાઇલ મળી છે. તું જ બતાય આપણે આનું નામ શું રાખીએ. આ હેરકટ જોઈને હું એકદમ ક્રેઝી ફીલ કરું છું. શું આપણે આનું નામ ક્રેઝી કટ રાખીએ? વાવ, ક્રેઝી કટ! આજે જ હું તેને મારી લિસ્ટમાં એડ કરી દઉં છું. ગટ્ટુનું હેરકટ પપ્પાને પણ ખૂબ જ પસંદ આવ્યું. તેમણે બાર્બરને કહ્યું, કમાલ કરી દીધી તમે. ગટ્ટુ તો હેરકટ કરવા જ નહોતો માંગતો અને હવે જો કેટલો ખુશ છે. ગટ્ટુ, દરેક માટે એક હેરસ્ટાઇલ જરૂર હોય છે જે તેની ઉપર જ સૂટ કરે છે, કારણ કે દરેક યુનિક હોય છે. તેથી કોઈની કોપી કરવા કરતા સારું છે કે જે આપણને સૂટ કરે આપણે તે જ કરીએ. મમ્મીએ ગટ્ટુનો હેરકટ જોયો તો તે પણ ખુશ થઈ ગઈ. વાવ, તું બહુ જ કોન્ફિડન્ટ, સ્માર્ટ અને ચાર્મિંગ લાગી રહ્યો છે. મજા તો ત્યારે આવી જ્યારે ગટ્ટુ પછીના દિવસે ક્લાસમાં એન્ટર થયો. ગુડ્ડી, હરી, બંટી અને આખો ક્લાસ બસ ગટ્ટુને જ જોઈ રહ્યો હતો. ગટ્ટુને એકદમ સ્પેશિયલ ફીલ થઈ રહ્યું હતું. થેન્ક યુ યાર. ગટ્ટુ, આ હેરસ્ટાઇલ નું શું નામ છે? ક્રેઝી કટ. અને ગટ્ટુ તો ક્રેઝી ત્યારે થયો જ્યારે મિશ્રા સરે પોતે ગટ્ટુની હેરસ્ટાઇલના વખાણ કર્યા. વાવ ગટ્ટુ, આ હેરસ્ટાઇલ તને ખૂબ સૂટ કરે છે. વાળ થોડા લાંબા છે પણ છતાં પણ તે તને સૂટ કરે છે. આ સાંભળીને તો ગટ્ટુ ખૂબ જ ખુશ થયો. તે પોતાની નવી હેરસ્ટાઇલથી ખૂબ જ ખુશ હતો. પણ બિચારો બંટી, ગટ્ટુની હેરસ્ટાઇલ અને થઈ રહેલા તેના વખાણથી અંદરથી ખૂબ જ બેચેન હતો. બપોરની રિસેસમાં તેણે ગટ્ટુને કહ્યું, ગટ્ટુ, મને તારા બાર્બરનું એડ્રેસ બતાવો ને પ્લીઝ. મને પણ સેમ તારા જેવી હેરસ્ટાઇલ કરવી છે. બિલકુલ ના કરો. મારા બાર્બરે કહ્યું છે આપણે તે જ સ્ટાઇલ કરવી જોઈએ જે આપણી ઉપર સૂટ કરે. મને લાગે છે મારો આ હેરસ્ટાઇલ તારી ઉપર સૂટ નહીં કરે. જે તારી ઉપર સૂટ હોય તું તે જ ટ્રાય કર. અચ્છા, સમજી ગયો. તું ઈચ્છે છે કે બસ તારા જ વખાણ થાય. હું તારા જેવો હેરકટ કરીશ તો તારી વેલ્યુ ઓછી થઈ જશે એમ. એટલા માટે આટલો ડ્રામા કરી રહ્યો છે તું? હા ના બંટી, એવું નથી. પણ ઠીક છે, તારે જો એવું હોય તો હું તને મારા બાર્બરનું એડ્રેસ આપી દઉં છું. આગળ તારી મરજી. અને બીજા દિવસે એ જ થયું જે નહોતું થવા જેવું. બંટી પણ ગટ્ટુની જેમ ક્રેઝી કટ કરાવીને ક્લાસમાં એન્ટર થયો. જેવો તે ક્લાસમાં આવ્યો બધા તેની તરફ જોવા લાગ્યા અને પછી એકદમ હસવા લાગ્યા, કારણ કે ક્રેઝી કટ બંટી પર એકદમ ફૂલિશ લાગી રહ્યું હતું. બંટી, આ શું કરીને આવ્યો? આ તારી ઉપર નહીં પણ બંટી ઉપર જ સૂટ કરે છે. મિશ્રા સરે પણ બંટીનું નવો લુક પસંદ ન કર્યો. અને પછી બંટી બપોરની રિસેસમાં ગટ્ટુ પાસે આવીને બોલ્યો, સોરી યાર ગટ્ટુ, તું બરાબર કહી રહ્યો હતો. બાર્બર પણ મને સમજાવી રહ્યો હતો પણ હું ના માન્યો અને મારો જોક બની ગયો. હવે સમજો, આપણે તે જ કરવું જોઈએ જે આપણું હોય. નકલ કરવાથી કોઈ ફાયદો નથી થતો. હું પણ આ વાત પહેલા નહોતો સમજી શકતો પણ મારા બાર્બરે મને સમજાવી.
તું પણ જલ્દી સમજી જા અને સાંજે જઈને પોતાનો હેરસ્ટાઇલ સરખો કરીને આવ. આ વાત પર બંટી શરમાઈ ગયો અને પછી ક્યારે પણ તેને ગટ્ટુની નકલ નહીં કરવાનો નિર્ણય કર્યો. ગટ્ટુ ઇન ક્રૂઝ. ગટ્ટુ ચિંકીએ જમીન ઉપર મુસાફરી કરી હતી, હવામાં મુસાફરી કરી હતી, પણ બિચારા તે બંને પાણી ઉપર મુસાફરી કરી ન હતી. પપ્પા, તમે અમને ટ્રેનમાં મુસાફરી કરાવી, પ્લેનમાં મુસાફરી કરાવી, પણ શિપની મુસાફરી તો રહી ગઈ. પપ્પા હસતા હસતા બોલ્યા, બેટા હજુ તો તું નાનો છે. આજો હું આટલો મોટો થયો પણ મેં હજુ સુધી શિપની મુસાફરી નથી કરી. પાણીમાં મુસાફરી? ના બાપા ના, પાણીથી મને બહુ બીક લાગે છે. જુઓ બાળકો, તમારી મમ્મી પાણીથી ડરે છે, પછી અમે બંને ક્રૂઝમાં બેસીને સમુદ્રની યાત્રા કેવી રીતે કરીએ, બોલો તો જરા. આ સાંભળીને બિચારા ગટ્ટુ અને ચિંકીની આંખોમાં પાણી આવી ગયું અને દિવસ આમ જ વીતવા લાગ્યા. ગટ્ટુ ચિંકી પાણીમાં મુસાફરી કરવાની વાત ભૂલી ગયા અને એક દિવસ જ્યારે તેઓ શાળાએથી પાછા આવ્યા ત્યારે મમ્મી અને પપ્પાએ તેમની સામે એક મોટો વિસ્ફોટ કર્યો. અરે નહીં નહીં, સાચે જ વિસ્ફોટ નહીં. કયો વિસ્ફોટ તે તમે જાતે જ સાંભળી લો. બાળકો, આગલા ચાર દિવસ સુધી આપણામાંથી કોઈ પણ જમીન પર ચાલશે નહીં, ખાશે સૂશે અને કંઈ પણ નહીં કરે. ચિંકી તો ચિંતામાં પડી ગઈ અને બોલી, શું વાત છે પપ્પા, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? તમારી તબિયત તો સારી છે ને? તબિયત નથી બગડી બેટા, તબિયત સુધરવાની છે. હા, કારણ કે આપણી સમુદ્રમાં યાત્રા થવાની છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીને તો પોતાના કાનો પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. શું કીધું તમે? અમે કંઈક ખોટું સાંભળ્યું કે શું? એકદમ સાચું સાંભળ્યું તમે. આપણે ચાર દિવસ એક આલીશાન ક્રૂઝમાં બેસીને દિવસ રાત સમુદ્રની યાત્રા કરવાની છે. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી નાચવા લાગ્યા અને નાચતા નાચતા તેમના પપ્પાને ભેટી પડ્યા. મમ્મી હસતા હસતા બોલી, તમને શું લાગ્યું અમારું સપનું નથી તમારી સાથે પાણીમાં સફર કરવાનું? બસ પપ્પાનું બજેટ નહોતું એટલે મેં બીકનું બહાનું બનાવ્યું હતું, પણ હવે પપ્પાનું બજેટ બની ગયું છે અને મને પાણીથી જરાય બીક નથી લાગતી. હો, આપણે બધા જ ક્રૂઝમાં જઈશું અને રાત દિવસ પાણીનો સફર એન્જોય કરીશું. અને આવી ગયો તે દિવસ જેની ગટ્ટુ અને ચિંકી આતુરતાથી રાહ જોતા હતા. બીજા દિવસે સવારે ગટ્ટુ અને ચિંકી બોર્ડિંગ ટાઈમના એક કલાક પહેલા જ ટેક્સી કરીને પોર્ટ પહોંચ્યા. ગટ્ટુ ચિંકી પહેલી વાર જહાજોનું સ્ટેશન એટલે કે પોર્ટ એક્સપિરિયન્સ કરી રહ્યા હતા. પોર્ટ ઘણો મોટો હતો, ત્યાં નાના મોટા જહાજો હતા, હજારો લોકો હતા, તેમને તો મજા પડી ગઈ. હવે આપણે ક્રૂઝ કંપનીની બસમાં બેસીને ક્રૂઝ સુધી પહોંચીશું. પછી ચારે જણા બસમાં બેઠા. બસે તેમને ક્રૂઝની સામે લાવીને ઊભા કરી દીધા. ક્રૂઝ એટલું મોટું અને મહાકાય હતું કે ગટ્ટુ ચિંકીની નાની નાની આંખોમાં તે સમાઈ શકતું ન હતું. ગટ્ટુ ઘણો એક્સાઇટેડ હતો, પણ ચિંકી ક્રૂઝ જોઈને થોડું નર્વસ ફીલ કરી રહી હતી. મને બહુ ડર લાગી રહ્યો છે. બેટા, ક્રૂઝ એટલે પાણી પર તરવા વાળી એક આલીશાન હોટલ. જો તું અત્યારે બીવે છે, પણ અંદર જઈને બધું જ ભૂલી જઈશ. અને તે જ થયું. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા અને ઘણા બધા લોકો ક્રૂઝમાં આવીને ફરવા લાગ્યા તો એવું લાગતું હતું કે તે બધા કંઈક એવી દુનિયામાં આવી ગયા છે જે ખૂબ જ સુંદર અને બહુ જ રીચ છે. અંદર ક્રૂઝનો આખો એન્જિનિયર ડેક, ઓરડાઓ, બધું એવું હતું માનો કે કોઈ 5-સ્ટાર હોટલનું દૃશ્ય હોય. વાવ, શું રોનક છે અહીંયા! ચાર દિવસ નહીં, હું તો આખી જિંદગી વિતાવી શકું છું અહીંયા. આપણી રૂમ ઓશિયન વ્યૂ વાળી છે, આવો મારી સાથે, હું તમને એક સરસ વસ્તુ બતાવું. આમ કહીને પપ્પાએ પડદો હટાવ્યો તો કાચમાંથી સમુદ્રનો ખૂબ જ સુંદર અને અદ્ભુત નજારો જોવા મળ્યો. બધા તે દ્રશ્ય જોવામાં ખોવાઈ ગયા હતા કે અચાનક બધા હલવા લાગ્યા, જાણે કે ભૂકંપ આવ્યો હોય. અર્થક્વેક, અર્થક્વેક! ગટ્ટુ, તું ભૂલી ગયો બેટા, આપણે જમીન ઉપર નથી, પાણી ઉપર છીએ. અને આ ભૂકંપ નથી, ક્રૂઝ હલે છે કારણ કે મુસાફરી શરૂ થઈ ગઈ છે. હવે ક્રૂઝની સફર શરૂ થાય અને બધા અંદર ઓરડામાં બેઠા હોય એવું તો બને જ નહીં. બધા પોતપોતાના ઓરડામાંથી નીકળીને હલકું હલકું આમ તેમ ચાલતા ચાલતા ક્રૂઝમાં ભટકવા લાગ્યા અને એન્જોય કરવા લાગ્યા. ક્રૂઝમાં ઘણા બધા ડેક હતા. ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાની સાથે અલગ અલગ ડેક ઉપર જઈને સમુદ્રનો અલગ અલગ ઓપન વ્યૂ જોતા હતા. ચારે બાજુ બસ સમુદ્રનું આસમાની પાણી. સાંજ પડી.
ઠંડો પવન સમુદ્રની લહેરોને અડીને ગટ્ટુ અને ચિંકીને ગલી ગલી કરી રહ્યો હતો. બધું જ ખુલ્લું ખુલ્લું, ક્યાંય જમીનનું નામ નિશાન ન હતું. ક્રૂઝ ઉપર સ્વિમિંગ પુલ પણ હતો, જેમાં કેટલાક લોકો મસ્તી કરતા હતા. બીજા ઘણા બધા ફન એલિમેન્ટ્સ હતા. ત્યાં જ રાત પડી ગઈ અને ક્રૂઝની ચમક દમક વધારે વધી ગઈ. ચારે બાજુ ક્રૂઝ પર બસ લાઈટો જ લાઈટો ટમટમતી હતી અને ક્રૂઝની ચારે બાજુ કાળા ઘનઘોર સમુદ્રનું પાણી હતું. પછી મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીની સાથે ક્રૂઝની અંદરની દુનિયામાં આવ્યા. ત્યાં ખૂબ જ મોટી હોટલ હતી. બધાએ મળીને ડિનર કર્યું. ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ અને વેરાયટી વાળું હતું. પછી બધા લોકો થિયેટરમાં ગયા. મને તો આજે જ ખબર પડી કે શિપમાં થિયેટર પણ હોય. બધાએ થિયેટરમાં ડાન્સ અને મ્યુઝિકનો પ્રોગ્રામ એન્જોય કર્યો. પછી પપ્પાએ તેમને ક્રૂઝના બીજા પાર્ટસ પણ બતાવ્યા, જેમાં જીમ, લાઇબ્રેરી, શોપિંગ મોલ અને બીજું ઘણું બધું હતું. આ બધું જોઈને મને તો એવું લાગે છે કે આ ક્રૂઝ નથી, સમુદ્રના પેટની અંદર તરવા વાળી માછલી છે અને તેના પેટમાં આટલી શાનદાર દુનિયા વસેલી છે. આ સાંભળતા જ પપ્પા બોલ્યા, અરે ચલો મારે તમને કંઈક ઇન્ટરેસ્ટિંગ બતાવવું છે. પછી પપ્પા બધાને લઈને એવા ડેક ઉપર આવ્યા જ્યાંથી સમુદ્રનો સામેનો નજારો ખૂબ જ વિશાળ દેખાતો હતો. પપ્પા, તમે અહીંયા શું બતાવવા માટે લાવ્યા છો? કશું જ ના કહો, બસ ચારે બાજુ ધ્યાનથી જોતા રહો. ગટ્ટુ ચિંકી શાંતિથી આમ તેમ જોવા લાગ્યા. ત્યાં જ અચાનક ગટ્ટુએ બૂમ પાડી, અરે પેલી જુઓ, ડોલ્ફિન! સમુદ્રના કાળા ઊંડા પાણીમાંથી સફેદ સિલ્વર ચમકતી ડોલ્ફિન પાણી ઉપર કૂદકા મારતી હતી અને પાછી પાણીમાં ગાયબ થઈ જતી હતી. જાણે તેઓ ઉછળી ઉછળીને ગટ્ટુ ચિંકીના ક્રૂઝનું સ્વાગત કરી રહી હતી અને ક્રૂઝ તે ડોલ્ફિનોની વચ્ચેથી રસ્તો બનાવીને આગળ જતી હતી, આગળ જતી હતી, આગળ ને આગળ જતી હતી. ગટ્ટુની ફૂટબોલ મેચ. બાળકોને ક્યારે કઈ વસ્તુ ગમે, ક્યારે કઈ વસ્તુની આદત લાગે, કોઈ કહી શકતું નથી. ગટ્ટુને પણ એક આદત લાગી હતી, ઊંઘમાં જમણો પગ જોર જોરથી હલાવવાની. સાંભળીને તમને હસવું આવશે, પણ જ્યારે અડધી રાતમાં ચિંકી પાણી પીવા ઊભી થઈ, તેણે અંધારામાં જોર જોરથી હલતો પગ જોયો તો તેણે જોરથી બૂમ પાડી. મમ્મી પપ્પા દોડતા ઓરડામાં આવ્યા, લાઇટ ચાલુ કરી અને તેમણે ચિંકીને પૂછ્યું, શું વાત છે બેટા, શું થયું? ક્યાં જુઓ? મમ્મી પપ્પાએ જ્યારે ગટ્ટુની તરફ જોયું ત્યારે તેઓ હસી પડ્યા, કારણ કે ગટ્ટુ ભર ઊંઘમાં હતો અને પોતાનો જમણો પગ ઉઠાવીને હવામાં જોર જોરથી કિક મારતો હતો. ઘણો ફની દેખાતો હતો તે. હે ભગવાન, હવે આ શું નવું શરૂ કર્યું ગટ્ટુએ? ગટ્ટુ ઉઠ બેટા, ગટ્ટુ! મમ્મી પપ્પાના અવાજથી ગટ્ટુની ઊંઘ ઉડી ગઈ. તેણે કહ્યું, મમ્મી પપ્પા તમે અહીંયા, શું વાત છે? હવામાં હેલિકોપ્ટરની જેમ પગ ફેરવે છે અને પૂછે છે શું થયું, ખબર છે કેટલી ડરી ગઈ હતી હું? હું? ના ના, તે કોઈ સપનું જોયું હશે. હા. આ સાંભળીને પપ્પા હસતા હસતા બોલ્યા, તને શું લાગે છે ગટ્ટુ, તારી મમ્મી અને હું અહીંયા આવીને શું સપના જોઈ રહ્યા છીએ? બેટા, તું સાચે હવામાં જોર જોરથી કિક કરતો હતો. કઈ વાંધો નહીં, થાય છે આવું, ચલો સુઈ જાઓ બધા. પણ આવું તો દરરોજ થવા લાગ્યું હતું. દરરોજ ગટ્ટુ ભર ઊંઘમાં પોતાનો પગ હવામાં હલાવતો હતો અને બિચારી ચિંકીની ઊંઘ ઉડી જતી. પછી ચિંકીને એક આઈડિયા આવી, તેણે ગટ્ટુનો તે પગ જ બાંધી દીધો. હવે બધી પ્રોબ્લેમ સોલ્વ. પણ ના, ગટ્ટુનો બાંધેલો પગ પણ ડાન્સ કરવા લાગ્યો અને ચિંકીએ તેનું માથું પીટ્યું. હે ભગવાન! આ વાર્તા બેડરૂમની અંદર જ રોકાઈ નહીં, બેડરૂમની બહાર સોસાયટી અને સ્કૂલ સુધી જઈ પહોંચી. ખરેખર વાત એમ હતી કે ગટ્ટુ હવે ઊંઘમાં જ નહીં, જાગતી વખતે પણ એક પગ હવામાં કિક કરતો રહેતો અને તેના કારણે તેની આજુબાજુના લોકો મુશ્કેલીમાં આવી ગયા હતા. તે દિવસે તો ગટ્ટુની લાત બંટીની આંખ સુધી પહોંચી ગઈ અને આ વાત મિશ્રા સરને ખબર પડી તો તે પણ હેરાન થઈ ગયા. ગટ્ટુ હવામાં લાત મારતો મારતો ચાલી રહ્યો હતો. રસ્તામાં કોઈ ખાલી ટીનનું કેન મળે તો તેને ઠોકર મારી મારીને ઘર સુધી લાવતો હતો. ઘરમાં કેન્સનો ઢગલો થઈ ગયો અને પછી પપ્પા મમ્મી સિરિયસ થઈ ગયા. ગટ્ટુ, આ શું આદત લાગી છે તને?
પહેલા બેડરૂમ અને હવે બેડરૂમની બહાર પણ બંટી માંડ બચ્યો એ દિવસે. ચિંકી કહેતી હતી જે મળે એને લાત મારતા મારતા ઘર સુધી લઈ આવે છે, પછી એ જ પાછું મારે ભંગારવાળાને વેચવું પડે છે. મમ્મી, મને પણ ખબર નથી પડતી કે હું આવું કેમ કરું છું. લાત ફરાવવાનું પેશન થઈ ગયું છે. એવું નથી કે હું કોઈને ઈજા પહોંચાડવા માંગુ છું કે પછી હેરાન કરવા માંગુ છું. મને આ ખબર નથી પડી રહી કે હું બધું છોડીને મારી લાત પાછળ કેમ પડ્યો છું. ગટ્ટુ સમજી શક્યો ન હતો, પણ પપ્પા સમજી ગયા હતા. પપ્પાએ ગટ્ટુને કહ્યું, ડોન્ટ વરી બેટા, હું સમજી ગયો છું અને તારી આ આદતનો એક સરસ ઈલાજ છે મારી પાસે, તને ખૂબ પસંદ આવશે. એ શું છે પપ્પા? સાંજે મારી સાથે આવજે, તને બધી ખબર પડી જશે. પછી સાંજે પપ્પા ગટ્ટુને લઈને એક સ્પોર્ટ શોપમાં આવ્યા અને ત્યાંથી તેમણે ગટ્ટુ માટે એક ફૂટબોલ નીકાળીને આપ્યો. ફૂટબોલ જોઈને ગટ્ટુના ચહેરા પર સરસ મજાની સ્માઈલ આવી ગઈ અને તેનો જમણો પગ ડાન્સ મોડમાં આવી ગયો. વાહ પપ્પા, ફૂટબોલ! અરે આજ તો જોઈતું હતું, આજ તો હતું કે જેના કારણે મારો પગ ડાન્સ કરતો હતો. બસ પ્રોબ્લેમ એ હતી કે તે વખતે મને ખબર જ નથી કે મારે ફૂટબોલ જોઈએ. અને અહીં સુધી જ કંઈ ગટ્ટુ રોકાયો નહીં. તેણે ફૂટબોલ જમીન પર મૂક્યો અને ફૂટબોલની સાથે સાથે ગટ્ટુ પણ જમ્પ કરતા કરતા રમવા લાગ્યો. પપ્પાની સાથે સાથે શોપ વાળા અંકલ પણ ખુશ થઈ ગયા. આટલી નાની ઉંમરમાં ફૂટબોલ ઉપર આટલો સરસ હોલ્ટ! જોજો સર, આ છોકરો એક દિવસ મોટામાં મોટો ફૂટબોલ પ્લેયર બનશે. હા, આ સાંભળીને ગટ્ટુની ખુશીનો તો પાર જ ન રહ્યો. હવે આગળની સ્ટોરી તો વધુ ઇન્ટરેસ્ટિંગ બની ગઈ હતી, જેમાં ગટ્ટુને લાત મારવા માટે એક એવી વસ્તુ મળી ગઈ હતી જેમાં મજા પણ આવતી હતી અને કોઈ કહેતું પણ ન હતું. ગટ્ટુ રોજ સ્કૂલેથી આવ્યા પછી અને સ્કૂલે જતા પહેલા ફૂટબોલની જોરદાર પ્રેક્ટિસ કરતો હતો. એક દિવસ તો તે ફૂટબોલ પોતાની સ્કૂલમાં લઈ ગયો અને જેવો તેને સમય મળ્યો તે ફૂટબોલ રમવા લાગ્યો. સ્કૂલના ઘણા બધા છોકરાઓ પણ ફૂટબોલ લઈને સ્કૂલે આવવા લાગ્યા અને જોત જોતામાં સ્કૂલના ગ્રાઉન્ડ પર બસ ફૂટબોલ જ ફૂટબોલ જોવા મળતા હતા. હેડમાસ્ટર પાંડે આ વાત નોટ કરી અને તેમણે મિશ્રા સરને કીધું, સર શું કહો છો, થઈ જાય છોકરાઓ સાથે ફૂટબોલ મેચ? હા સર, હું પણ એ જ વિચારી રહ્યો છું. હવે માહોલ બની ગયો છે તો મારી દઈએ કિક. પછી શું, બે ટીમ બનાવી, એક ગટ્ટુની ટીમ અને બીજી બંટીની ટીમ. બંનેમાં સરખા પ્લેયર વહેંચાઈ ગયા અને ફૂટબોલ મેચ શરૂ થઈ. મિશ્રા સર અને પાંડે સર ગોલકીપરની પોઝિશનમાં હતા. ગટ્ટુ મિશ્રા સરની ટીમમાં હતો. ગટ્ટુ આમ તેમ કિક મારી રહ્યો હતો કે તેની બોલ રોકતા રોકતા પાંડે સરનો તો પરસેવો છૂટી ગયો. અરે શું જોરદાર રમી રહ્યો છે આ છોકરો, તેની કિકથી છૂટેલી બોલ તો દેખાતી જ નથી, ગોલ પર ગોલ કરી રહ્યો છે બસ. અને જ્યારે ફૂટબોલ મેચ પૂરી થઈ ત્યારે ગટ્ટુની ટીમ જીતી ગઈ હતી. વાહ બાળકો, ગટ્ટુ વેલ ડન, તારું કિક પરફોર્મન્સ સરસ છે. બીજું ઘણું બધું શીખવાનું છે તારે ફૂટબોલમાં, પણ ડોન્ટ વરી, પાંડે સરે તારા માટે કંઈક વિચાર્યું છે. ગટ્ટુ, હું તારા માટે એક ફૂટબોલ ટ્રેનરની એરેન્જમેન્ટ કરું છું સ્કૂલ તરફથી. તે ખાસ તને ટ્રેન કરશે, તું સ્કૂલ તરફથી ફૂટબોલ રમીશ અને પોતાની સાથે સ્કૂલ અને દેશનું નામ રોશન કરીશ. આ સાંભળીને ગટ્ટુ એટલો રાજી થયો, એટલો રાજી થયો કે તેણે એક જોરદાર કિક ફૂટબોલને મારી અને ફૂટબોલ હવાને ચીરતા ઉપર આકાશમાં ક્યાંક ગાયબ થઈ ગઈ. લાલ રંગની ગાડી. ઘણા સમય પહેલા ગટ્ટુ નામનો 6 વર્ષનો છોકરો તેના માતા પિતા અને દાદા સાથે એક શહેરમાં રહેતો હતો. ગટ્ટુનો બંટી નામનો એક મિત્ર હતો જેના માતા પિતા ખૂબ ધનિક હતા. તે હંમેશા બંટી માટે નવા રમકડા લાવતા. પરંતુ ગટ્ટુના માતા પિતા ખૂબ ગરીબ હતા. તેમની પાસે ગટ્ટુ માટે નવા રમકડા લાવવા માટે પૈસા નહોતા. તેથી ગટ્ટુ પાસે એક જ જૂની રમકડાની કાર હતી. એક દિવસ ગટ્ટુ સ્કૂલથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેના ઘરની નજીક ખૂબ જ સુંદર લાલ રંગના રમકડાવાળી એક કાર હતી. કાર જોઈને તેણે વિચાર્યું, અરે આવી સુંદર કાર, આ કાર કોની છે? તે કાર પાસે ગયો અને કાર ઉપાડી. પછી તેણે અહીં અને ત્યાં જોયું, પણ તેણે કોઈ દેખાયું નહીં. અહીં કોઈ નથી, હું આ કારને રાખી લઉં તો, અને જ્યારે આ કારનો માલિક અહીં કાર શોધવા આવશે ત્યારે હું તેને તેની કાર પરત આપી દઈશ. આટલું વિચારીને તે કારને ઘરે લઈ ગયો.
હવે ગટ્ટુ રોજ સ્કૂલથી આવીને તે કાર સાથે રમવા લાગ્યો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા, પણ તે કારનો માલિક તેને લેવા આવ્યો ન હતો. પછી એક દિવસ ગટ્ટુ તેના ઘરની બહાર બેઠો હતો ત્યારે બે છોકરા ચિંટુ અને પિન્ટુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પિન્ટુ, તને ખબર છે, મારા પપ્પા મારા માટે ખૂબ જ સુંદર લાલ રંગની કાર લાવ્યા હતા, પણ મને ખબર નથી કે તે મારા પાસેથી ક્યાં ગાયબ થઈ ગઈ. ખોવાઈ ગઈ? પણ કેવી રીતે? ખબર નથી. હું કાર લઈને આ શેરીમાંથી કાકાના ઘરે જઈ રહ્યો હતો. ત્યાં પહોંચ્યો પછી મેં મારી બેગ ચેક કરી તો તેમાં કાર નહોતી. તો પછી તારી ગાડી પડી ગઈ હશે. તે બંનેની વાત સાંભળ્યા પછી ગટ્ટુ સમજી ગયો કે તેને જે લાલ રંગની કાર ઘરની બહાર મળી હતી તે ચિંટુની છે. તે કાર ચિંટુની છે, મતલબ કે મારે હવે કાર પાછી આપવી પડશે. ત્યારબાદ તે દુખી થઈને કાર લઈને ચિંટુના ઘર તરફ ચાલવા લાગ્યો. અત્યારે ઓર્ડર કરો tuntunkids.com થી અને દરેક ઓર્ડર પર મેળવો એક રાખડી ફ્રી. ચિંટુના ઘર પાસે પહોંચીને તેણે જોયું કે ચિંટુ તેના ઘરની બહાર ઘણી બધી કાર લઈને રમી રહ્યો હતો. તેણે આ જોઈને કહ્યું, અરે આ ચિંટુ પાસે ઘણી બધી સુંદર કાર છે અને મારા પાસે આ ફક્ત એક જ કાર છે અને તે પણ આટલી જૂની. હવે હું તેને આ લાલ કાર ન પણ આપું તો પણ તેને કોઈ ફરક પડશે નહીં, તેથી જ હું આ લાલ કાર રાખું છું. આમ વિચારીને તે કાર લઈને ઘરે પાછો આવ્યો. તે સાંજે તેના દાદા તેને રોજ મુજબ તેના સ્કૂલનું હોમવર્ક કરાવી રહ્યા હતા. લોભ કરવો એ ખરાબ વસ્તુ છે ગટ્ટુ, તને ખબર છે લોભ એટલે શું? ના દાદા. લોભનો મતલબ છે કે કોઈ બીજાની વસ્તુ આપણી સમજવી. પણ દાદા, જો આપણને કંઈક વસ્તુ ગમતી હોય અને તે વસ્તુ આપણે જ થાય તેવું આપણે ઈચ્છીએ તો તેમાં ખોટું શું છે? ખોટું તે વસ્તુ મેળવવાના માર્ગમાં છે. એ કેવી રીતે? એ એવી રીતે કે લોભ આપણા મગજમાં સૌથી પહેલો આવે છે, પછી તે લોભને પૂર્ણ કરવા માટે આપણે ખોટા માર્ગો પસંદ કરીએ છીએ, જેમ કે ચોરી, અને પછી એ નાના લોભને કારણે આપણે ચોર થઈ જઈએ છીએ. અને કારણ કે બધી ખરાબીઓ ક્યાંક લોભથી શરૂ થાય છે, તેથી લોભ એ બધી ખરાબીમાં સૌથી ખરાબ છે. દાદા સાચું કહી રહ્યા છે. લોભના કારણે મેં ચિંટુની ગાડી મારી પાસે રાખી અને હું ચોર બની ગયો. આટલું વિચારીને તે તરત જ કારને ચિંટુના ઘરે લઈ ગયો અને કાર ચિંટુને પાછી આપી. આ રીતે ચિંટુ દાદાની વાતને લીધે લોભનો અર્થ સમજી ગયો અને પછી તેણે ક્યારેય લોભમાં કોઈ ખોટું કામ કર્યું નહીં. ચોરીનું પરિણામ. મોનુ હંમેશા પોતાના રમકડાને અસ્તવ્યસ્ત રાખતો હતો. એક દિવસ આમ જ રમતા રમતા એણે પોતાની નવી નવી રિમોટ વાળી કાર તોડી નાખી. સાંજના સમયે જ્યારે મમ્મી પપ્પા જમી રહ્યા હતા ત્યારે મોનુએ નવી કાર માટે જીદ પકડી. પપ્પા, મને નવી રિમોટ કંટ્રોલ વાળી કાર જોઈએ છે. અરે, ગયા અઠવાડિયે તો લઈ આવ્યા હતા આપણે. ઈ કાર સારી નહોતી, બરાબર રમ્યો પણ ને અને તૂટી ગઈ. નહીં મોનુ, તું તારા રમકડા ક્યારે સંભાળી નથી રાખતો. દર રમકડાને લાવતા જ તોડી નાખે છે. હવે તને નવા રમકડા નહીં મળે અને આ વાત પર હવે કોઈ બહેસ પણ નહીં થશે. આટલું કહીને પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા. મોનુને પપ્પા મમ્મી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. એને કંઈ પણ કરીને નવી કાર જોઈતી હતી. ત્યારે જ એના મગજમાં એક શેતાની આઈડિયા આવ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે એણે પપ્પાના શર્ટમાંથી અમુક રૂપિયા ચોર્યા. બીજા દિવસે સ્કૂલથી પાછા ફરતા મોનુ ટોય શોપમાં ગયો અને પોતાની મનપસંદ કાર ખરીદી લાવ્યો. આ આખો બનાવ દૂર ઊભા રહેલા બે ચોર પણ જોઈ રહ્યા હતા.
બાળક પાસે આટલા રૂપિયા જોઈને બંને ખુશ થઈ ગયા. અરે વાહ, આજ તો બહુ સારો શિકાર મળ્યો છે, ચાલ જોટો. બંને ચોર મોનુનો પીછો કરવા માંડ્યા. થોડી દૂર એક સુનસાન ગલી પડતી હતી. મોકો જોઈને ચોર ત્યાં આવી પડ્યા. એ છોકરા, ચાલ જલ્દીથી બધા પૈસા અમને આપી દે. ના, આ તો મારા પૈસા છે. પણ હવે એ અમારા થવાના છે, ચાલ અહીંયા લાવ. ચોરોએ મોનુને ડરાવી ધમકાવીને બધા રૂપિયા લઈ લીધા. ખેંચા ખેંચીમાં મોનુની કાર પણ પડી ગઈ. મોનુને હવે ખૂબ પછતાવો થવા માંડ્યો. એણે તૂટેલી કારને બેગમાં મૂકી અને ઘરની તરફ ચાલવા માંડ્યો. એણે વિચાર્યું કે કોઈને કંઈ જ નહીં કહું, નહીં તો વધારે વઢ પડશે. હવે હું શું કરું? મમ્મી પપ્પાને કંઈ પણ નહીં શકું, નહીં તો વધારે વઢ પડશે. પરંતુ ઘર પર કંઈક બીજી જ સરપ્રાઈઝ મોનુની રાહ જોઈ રહી હતી. જેવો એ ઘરે પહોંચ્યો ત્યારે ખુશી ખુશી એના પપ્પાએ એક નવી કાર આપી અને બોલ્યા, સોરી બેટા, મારે તને ના નહોતી પાડવી જોઈએ. બાળકો તો રમકડા તોડી જ નાખે છે. પછી મને લાગ્યું કે આ મેં સારું નથી કર્યું, એટલે હું તારા માટે નઈ રિમોટ વાળી ગાડી લઈ આવ્યો. આ લે. આ સાંભળીને મોનુ જોર જોરથી રડવા માંડ્યો. શું થયું બેટા, રડે છે કેમ? એણે રડતા રડતા પપ્પા મમ્મીને આખી વાત સમજાવી. આઈ એમ સોરી પપ્પા મમ્મા, મેં પૈસા ચોરીને નવી કાર લીધી હતી, પણ ચોરોએ પૈસા પણ લઈ લીધા અને કાર પણ તોડી નાખી. મોનુના પપ્પા મમ્મી સમજી ગયા હતા કે મોનુને એના કરેલાની સજા મળી ગઈ છે, એટલે જ એમણે એને માફ કરી દીધો અને પ્રેમથી સમજાવવા લાગ્યા. બેટા, ચોરી કરવી ખૂબ જ ખરાબ આદત છે. સારું થયું ચોરોએ તને કોઈ નુકસાન ના પહોંચાડ્યું. આગળથી ક્યારેય આવું ના કરતો. મોનુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એણે ક્યારેય ચોરી ના કરવાનું વચન આપ્યું. ઇન્ડિયન ફૂડ વર્સિસ ચાઇનીઝ ફૂડ. ગટ્ટુ અને ચિંકીને આમ તો બધી વસ્તુઓ પસંદ હતી, જેમ કે રમવાનું, કૂદવાનું, નાચવાનું, ગાવાનું અને ફરવાનું, નવી નવી જગ્યાઓ જોવાનું અને ઘણું બધું. બંને બાળકો એટલા પ્યારા અને ચંચળ હતા કે તેમની ફેવરિટ વસ્તુઓ પણ જલ્દી બદલાઈ જતી. જેમ કે જ્યારે એકવાર સ્કૂલમાં લંચ બ્રેક પડ્યો ત્યારે બધા બાળકો ટિફિન ખોલીને ખાવા માટે તૈયાર થઈ ગયા. નિલેશ, ભૂષણ, બંટી અને આપણા પ્યારા ગટ્ટુ ચિંકી બધાએ પોતપોતાનું ટિફિન એક પછી એક ખોલ્યું. આજે હું લંચમાં લાવ્યો છું મંચુરિયન. વાવ, ઇટ્સ સો યમી. અને તું શું લાવ્યો છે ભૂષણ? મારા ટિફિનમાં છે આજે નૂડલ્સ. બધાના ટિફિનમાં ચાઇનીઝ ફૂડ જોવા મળતું હતું, પણ હજુ પણ ગટ્ટુ અને ચિંકીનું ટિફિન ખુલવાનું બાકી હતું. ત્યારે નિલેશે એક્સાઇટ થઈને કહ્યું, અરે ગટ્ટુ અને ચિંકી, તમે પણ તમારું ટિફિન ખોલો. આજે ખાવામાં શું ખાસ છે જોઈએ તો ખરા. હા હા, રોજ તારા ટિફિનમાં કંઈક હટકે હોય છે. હા, હવે તમે પણ અમારા મનપસંદ ટોય્સ ઓર્ડર કરી શકો છો www.puntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. બટ્ટીનું આમ કહેતા જ બધા ગટ્ટુ અને ચિંકી તરફ જોવા લાગ્યા. પણ કદાચ ગટ્ટુ અને ચિંકીને પહેલાથી જ ટિફિનમાં શું છે ખબર હતી, તેથી તેમના મોઢા પર કંઈ જ એક્સાઇટમેન્ટ ન હતું. બંને એક સાથે ટિફિન ખોલ્યું અને એક સાથે જવાબ આપ્યો, ઓફો, બટાકાનું શાક અને રોટલી અને ગાજરના કેટલાક ટુકડા. પછી હસવાનું ચાલ્યું. ગટ્ટુ અને ચિંકી તેમના બાકી મિત્રો સાથે ખૂબ જ હસ્યા. ગટ્ટુ અને ચિંકી, તમારે મંચુરિયન ખાવું છે તો આમાંથી ખાઓ. અને હા, નૂડલ્સ પણ છે, બહુ ટેસ્ટી લાગે છે. બધાએ મળીને નિલેશ અને ભૂષણ તેમના ટિફિનમાં જે ચાઇનીઝ ખાવાનું હતું તેને જ ખાવાનું પસંદ કર્યું. જોત જોતામાં બધું ચાઇનીઝ ફૂડ સફાચટ થઈ ગયું અને ગટ્ટુ ચિંકીનું ટિફિન જેમાં બટાકાનું શાક હતું તેને તો કોઈએ હાથ સુધા ન લગાડ્યો. ઘરેથી લાવેલું ટિફિન ગટ્ટુ અને ચિંકી એવું ને એવું જ પાછું લઈ આવ્યા. મમ્મીએ જ્યારે ટિફિન ચેક કર્યું ત્યારે બટાકાનું શાક અને રોટલી એવું ને એવું જ પડ્યું હતું, ખાધું જ ન હતું, કશું જ ના ખાધું. આ જોઈને મમ્મીએ ગટ્ટુ અને ચિંકીને અવાજ લગાવ્યો.
ગટ્ટુ ચિંકી, બેટા જરા અહીંયા આવો. ગટ્ટુ ચિંકી દોડતા દોડતા ત્યાં આવ્યા અને જ્યારે મમ્મીના હાથમાં ટિફિન જોયું ત્યારે તેઓ સમજી ગયા કે મમ્મી હવે વડશે. ગટ્ટુ ચિંકી, તમે આજે સ્કૂલમાં ખાધું નહીં? ટિફિનમાં તો બધું એવું જ છે. એ મમ્મી, અમે ભૂલી ગયા. ચલ ચિંકી. ગટ્ટુ અને ચિંકી બહાર ભાગવા લાગ્યા અને જ્યારે મમ્મીએ પૂછ્યું ત્યારે ચિંકીએ ભાગતા ભાગતા જ જવાબ આપ્યો. અરે, ક્યાં જઈ રહ્યા છો હવે? રમવા જઈએ છીએ મમ્મી, ગ્રાઉન્ડ પર. પણ ખાવાનું? ખાઈ લીધું તું મમ્મી. એ પહેલા કે મમ્મી કઈ પૂછે તે બંને નીકળી ગયા હતા. આ રીતે ગટ્ટુ અને ચિંકી મમ્મીના વઢવાથી બચી ગયા. બીજા દિવસે ફરી સ્કૂલમાં લંચ બ્રેક વખતે બધા ભેગા થઈ ગયા અને આજે ગટ્ટુ અને ચિંકીને છોડીને બધા કંઈક ને કંઈક ચાઇનીઝ ફૂડ લાવ્યા હતા. પણ આ વખતે ગટ્ટુ અને ચિંકી બંને પોતાનું ટિફિન નીકાળ્યું નહીં, કારણ કે તેમને ખબર હતી કે આજે પણ કોઈ હેલ્ધી શાક હશે. આજથી મારી ફેવરિટ વસ્તુઓની લિસ્ટમાં ચાઇનીઝ ફૂડ પણ મેં એડ કરી દીધું છે. હા, મને પણ મંચુરિયન બહુ જ ગમે છે અને આ નૂડલ્સ તો બહુ ટેસ્ટી હતું. જે એક વાર ચાઇનીઝ ફૂડ ટેસ્ટ કરે છે ને, તેના માટે હંમેશા તે ફેવરિટ ફૂડ બની જાય છે. આજે પણ બધાએ મળીને નિલેશ અને ભૂષણના ટિફિનમાં આવેલી ચાઇનીઝ વસ્તુઓ જ ખાધી. આજે તો બંટી પણ નૂડલ્સ લાવ્યો હતો. ઘરે જતી વખતે ગટ્ટુ અને ચિંકી વાતો કરતા હતા કે તેમને પણ હવે ચાઇનીઝ ખાવાનું ખાવું છે. પણ તે મમ્મીને કેવી રીતે કહે કે અમને ટિફિનમાં ચાઇનીઝ બનાવીને આપે? આ એક મોટો પ્રશ્ન થઈ ગયો હતો. ચિંકી, મને પેલું મંચુરિયન ખૂબ જ ગમ્યું. મારે પેટ ભરીને ચાઇનીઝ ખાવું છે. મને પણ નૂડલ્સ બહુ જ ગમ્યા, પણ મમ્મી આપણને ટિફિનમાં આ બધું નહીં આપે. આઈડિયા, આપણે મમ્મીને કહીએ કે કોઈ ચાઇનીઝ ફૂડ વાળી હોટલમાં જઈએ, જેથી આપણે પેટ ભરીને નૂડલ્સ અને મંચુરિયન ખાઈ શકીએ. ગટ્ટુ ચિંકીના ઘરે જતા જ મમ્મીએ તેમને રોક્યા અને કહ્યું, આજે ટિફિન ખાધું કે નહીં, બતાવો તો. મમ્મી બંનેનું ટિફિન ખોલીને જુએ છે તો આજે પણ એવું જ ટિફિન હતું. તમે ખાવાનું કેમ નથી ખાતા? ત્યારે ચિંકી કહે છે કે તે બધા મિત્રો મળીને એક સાથે ખાવાનું ખાય છે અને તેમના ટિફિનમાં જ ગટ્ટુ ચિંકીનું ખાવાનું થઈ જાય છે અને પછી ચિંકી મમ્મીને હોટલમાં જવાની વાત કરે છે. મમ્મી, મારે અને ગટ્ટુને ચાઇનીઝ ફૂડ ખાવું છે. શું કાલે આપણે હોટેલ જઈએ જ્યાં ભરપેટ ચાઇનીઝ ફૂડ ખાઈ શકીએ? હા મમ્મી, મારું તો નૂડલ્સ ફેવરેટ છે, મારે તે ખાવું છે. ના ના બાળકો, તે આપણા માટે હેલ્ધી નથી. આપણું ઇન્ડિયન ફૂડ ખૂબ હેલ્ધી છે. તમે આ ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મમ્મીની ના પાડવા છતાં પણ ગટ્ટુ ચિંકી સાંભળતા જ નથી અને પછી મમ્મી રાજી થઈ જાય છે અને ગટ્ટુ ચિંકી પણ ખુશ થઈ જાય છે. પણ ફક્ત એક જ વાર હું તમને ચાઇનીઝ ખવડાવવા લઈ જઉં છું. ત્યાં જ તેમનો ઘરનો ડોરબેલ વાગે છે. ગટ્ટુ દરવાજો ખોલે છે અને જુએ છે કે તેમની માસી ઘણી બધી ગિફ્ટ્સ લઈને આવી છે. જુઓ બાળકો, હું તમારા માટે ઘણી બધી ખાવાની વસ્તુ લાવી છું. ના દીદી, ગટ્ટુ ચિંકીને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તે શુદ્ધ ઘીથી બનેલા લાડુ, બરફી તે બધું નથી ખાતા. અચ્છા ઠીક છે, હું કેટલીક સરસ વસ્તુઓ બનાવી આપું છું તમારા માટે. માસીએ મમ્મીની મદદ લઈને પનીરની એટલી બધી આઈટમો બનાવી કે ગટ્ટુ ચિંકી દોડતા આવ્યા અને ખાવા પર તૂટી પડ્યા અને ચાઇનીઝ ફૂડ તો જાણે ભૂલી જ ગયા. ત્યાર પછી માસીએ ખૂબ સરસ ફ્રૂટ સલાડ બનાવ્યો, પરાઠા પણ બનાવ્યા અને ઘણી બધી એવી વસ્તુઓ બનાવી જે પણ ખૂબ જ સ્વાદિષ્ટ હતી. બાળકો, સૌથી સારું અને સ્વાસ્થ્ય માટે જરૂરી જો કંઈ છે તો તે આપણું ઇન્ડિયન ફૂડ છે. ચાઇનીઝ ફૂડ થોડા સમય માટે ટેસ્ટી લાગશે, પણ તેનાથી આપણા શરીરને નુકસાન પણ પહોંચી શકે છે. ત્યાં જ ઘરના ફોનની રિંગ વાગે છે અને મમ્મી તેને ઉઠાવે છે. ફોન પર ભૂષણની મમ્મી વાત કરતી હતી. વાત કર્યા પછી મમ્મી માસી ગટ્ટુ અને ચિંકી પાસે આવે છે અને કહે છે, ગટ્ટુ ચિંકી, તમારો મિત્ર છે ને ભૂષણ, તેની મમ્મીનો કોલ આવ્યો તો મને. ભૂષણને પેટમાં ખૂબ દુખાય છે. તે પણ 2-3 દિવસથી ચાઇનીઝ ફૂડ જ ખાઈ રહ્યો હતો. હવે સમજ્યા કે કેવી રીતે આપણું ઇન્ડિયન ફૂડ બેસ્ટ છે. ગટ્ટુ ચિંકી વિચારમાં પડી જાય છે કે ચાઇનીઝ ફૂડ ખાઈએ કે ના ખાઈએ. બીજા દિવસે માસીની સાથે બધા હોટલમાં ગયા હતા. આજે માસીને મમ્મી તરફથી પાર્ટી હતી. ગટ્ટુ ચિંકી પણ સાથે આવ્યા હતા. ગટ્ટુ ચિંકી, ચલો બતાવો બેટા, તમને શું ખાવું છે? મંચુરિયન કે નૂડલ્સ, કઈ ખાવું છે? ગટ્ટુ ચિંકી થોડી વાર વિચારવા લાગ્યા અને પછી બંનેએ કહ્યું, ના મમ્મી, અમારે ચાઇનીઝ નથી ખાવું. અમારે ઇન્ડિયન ફૂડ જ ખાવું છે, જે એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પછી શું? ત્યાર પછી બધાએ તે હોટલમાં ઇન્ડિયન ફૂડ એન્જોય કર્યું. ગટ્ટુ ચિંકીની ગુડ હેબિટ્સ.
આપણે બધા જાણીએ છીએ કે બાળકો જોઈ જોઈને જ શીખે છે. સારી અને ખરાબ આદતો બાળકો જોઈને જ શીખી લે છે. પણ ઘણીવાર બાળકોને સારી અને ખરાબ આદતો વચ્ચે શું ફરક છે તે ખબર હોવી જોઈએ. આજે સ્કૂલમાં ગેસ્ટ લેક્ચર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. બધા જ બાળકો આવનારા સાહેબની રાહ જોતા હતા. ત્યારે જ તેઓ ક્લાસમાં દાખલ થયા. તે સર ઘણા યંગ હતા અને તેમના હાથમાં ઘણી બધી ચોપડીઓ અને ટેબ હતું. તેમને જોઈને બાળકો ઘણા એક્સાઇટેડ થઈ ગયા. ગુડ મોર્નિંગ એવરીવન. આજે હું બધા સાથે ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે ચર્ચા કરીશ. સૌથી પહેલા તમે બધા મને તમારી સારી આદતો વિશે કહો. સૌથી પહેલા તું. સરે બંટી તરફ ઇશારો કર્યો. અચાનક બંટીને બોલવા માટે કહેવામાં આવ્યું અને બંટી અટકતા અટકતા બોલવા લાગ્યો. મારી સૌથી સારી આદત એ છે કે મને મને ચોકલેટ ખાવાનું બહુ ગમે છે. બંટીના જવાબ ઉપર આખો ક્લાસ હસવા લાગ્યો. સારું, નેક્સ્ટ. પપ્પા મમ્મી કહે છે કે સ્કૂલનું હોમવર્ક પૂરું કરવાની મારી આદત સારી છે. સર, ગટ્ટુની હજુ એક સારી આદત હું કહું? હા, જરૂર બતાય. સર, ગટ્ટુની સારી આદત એ છે કે તે મને હંમેશા હોમવર્કમાં મદદ કરે છે અને ઘણીવાર ગટ્ટુ મારું બધું જ હોમવર્ક પતાવી પણ આપે છે. હા સર, મેં ઘણીવાર ચિંકીનું હોમવર્ક ખતમ કર્યું છે. જુઓ બાળકો, તમે બધાએ મને તમારી સારી આદતો વિશે કહ્યું. હવે આજ જોઈ લો કે ગટ્ટુ તેની સાથે સાથે ચિંકીનું હોમવર્ક પણ પૂરું કરે છે. જેને ગટ્ટુ સારી આદત કહી રહ્યો છે તે તેના માટે કદાચ સારી આદત હશે જ, પણ આ ચિંકી માટે બિલકુલ પણ સારી આદત નથી. પણ આ એક ખરાબ આદત કહેવાશે. બધા જ સરની વાતને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. ચલો બાળકો, હું તમને મારી વાત કહું છું. નાનપણમાં મને અને મારા ભાઈને ચોકલેટ ખાવાની ખૂબ જ ખરાબ આદત હતી. પણ સર, ચોકલેટ ખાવાની તો સારી આદત હોય છે ને? હા બેટા, પણ અમે આવેલા મહેમાનો પાસેથી પણ ચોકલેટ ખાવાની જીદ કરી લેતા. ત્યારે પપ્પાએ અમને કહ્યું કે જો અમારે ચોકલેટ જોઈએ તો સૌથી પહેલા અમારે બગીચામાં આવેલા છોડોને પાણી પાવું, તેના પછી જ અમને ચોકલેટ મળશે. અને તે વખતે અમારું ઘર સાતમે માળે હતું. અમે ચોકલેટ માટે સાતમે માળેથી નીચે આવતા, છોડોને પાણી પાતા અને પછી ચોકલેટ ખાતા. બાળકો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને આ રીતે દરરોજ અમને ચોકલેટ મળવાને કારણે અમે ચોકલેટ ખાઈને કંટાળી ગયા અને પછી તો અમે ચોકલેટ ખાવાનું પણ બંધ કરી દીધું. પણ અમને છોડને પાણી પાવાની આદત લાગી ગઈ અને અમે આજ સુધી અમારા ગાર્ડનના છોડોને પાણી પીવડાવીએ છીએ. આ રીતે અમને સારી આદત લાગી ગઈ. બધા બાળકો સરની વાતો એવી ધ્યાનથી સાંભળતા હતા કે બાળકોએ સર માટે તાળીઓ પણ વગાડી. સરના લેક્ચર પછી બધા બાળકો એકબીજા પાસે એકબીજાની ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે પૂછવા લાગ્યા. દાદી હંમેશા કહે છે કે જો આપણામાં સારી આદત હશે ને તો આપણે જીવનભર સફળ થઈશું. હા, હવે સરની જેમ દરરોજ હું છોડવાઓને પાણી આપીશ, તેના પછી જ હું ચોકલેટ ખાઈશ. આ રીતે મને સારી આદત લાગી જશે, પણ હું ચોકલેટ ખાવાનું તો નહીં જ છોડું. બંટીની આ વાત ઉપર બધા હસી પડ્યા. હા, આપણે હંમેશા સારા બાળકોની જેમ રહેવું જોઈએ. મમ્મી પપ્પાને વધારે હેરાન ન કરવા જોઈએ. સાચું કહ્યું. પછીના દિવસે ગટ્ટુ અને ચિંકી મમ્મીના ઉઠતા પહેલા જ વહેલા ઉઠીને પલંગમાં બેસી ગયા અને ધરતીને વંદન કરવા લાગ્યા. કરાગ્રે વસતે લક્ષ્મીહિ, કરમધ્ય સરસ્વતી, કરમૂલેતુ ગોવિંદઃ, પ્રભાતે કરદર્શનમ. ગટ્ટુ અને ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી કિચનમાંથી બહાર આવી. અરે વાહ ગટ્ટુ, ચિંકી તમે જલ્દી ઉઠી ગયા અને તમે બંને પ્રાર્થના પણ કરી. શું વાત છે! ગટ્ટુ અને ચિંકી પોતાના રૂમમાંથી દોડીને જલ્દીથી મમ્મીને ભેટી પડ્યા. મમ્મી તે બંનેની ઉપર ખુશ થઈ ગઈ. ગટ્ટુ ચિંકી સ્નાન કરીને એકદમ તૈયાર થઈ ગયા. આજે ગટ્ટુ અને ચિંકીની પાછળ મમ્મી નહોતી લાગી. કીધા વગર જ બંને જણા જલ્દીથી તૈયાર થઈ ગયા. ગટ્ટુ અને ચિંકી બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા હતા. ત્યાં જ મમ્મીએ તે બંનેને દૂધનો ગ્લાસ આપ્યો. ગટ્ટુ ચિંકી, આજે દૂધ પીવાનું નાટક ના કરતા સારા બાળકોની જેમ ફટાફટ દૂધ પી લો. ચલો. જી મમ્મી, હમણાં જ ખતમ કરીએ છીએ. જોત જોતામાં બંને જણા દૂધનો ગ્લાસ ફટાફટ ગટગટાવી ગયા. મમ્મી પપ્પા તો હેરાન થઈને જોતા રહ્યા. શું વાત છે ગટ્ટુ અને ચિંકી, હે? તમે બંને તો આજે સારા બાળકો જેવું વર્તન કરો છો. હું તો તમારી ઉપર ખૂબ જ ખુશ છું. થેન્ક યુ પપ્પા. વડીલોની વાત સાંભળવી જોઈએ, તે સારી આદત છે.
હવે અમે દરરોજ જીત કર્યા વગર દૂધ ખતમ કરીશું. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. અરે બેટા, દરરોજ જો તમે 10 મિનિટ પછી નીકળો છો ને? હા મમ્મી, પણ અમારી સ્કૂલમાં સમયથી પહેલા પહોંચવું જરૂરી છે. તે સારી આદત છે, જેના કારણે અમે સ્કૂલમાં લેટ નહીં થઈએ. જોયું જી તમે, આપણા બાળકો કેટલા સમજદાર થઈ ગયા છે. ગટ્ટુ અને ચિંકી પપ્પાની સાથે સ્કૂલે જવા નીકળી ગયા. સાંજે જ્યારે તેઓ આવ્યા, તેમણે પોતાની સ્કૂલ બેગ અને બૂટ યોગ્ય જગ્યાએ મૂકી દીધા અને યુનિફોર્મ ચેન્જ કરીને બંને જણા નીચે રમવા માટે જતા રહ્યા. આ જ રીતે ગટ્ટુ ચિંકી સવારે વહેલા ઉઠે, પોતાનું દૂધ પીવે અને સ્કૂલમાં જઈને સાંજે પાછા આવીને રમવા માટે જતા રહે. ચિંકી, આજે સ્કૂલે જવામાં ઘણો જ સમય છે, ચાલ આપણે ટીવી જોઈએ. યસ ગટ્ટુ, ઘણી વાર છે અને ટીવી પર નવો કાર્ટૂન શો પણ આવ્યો છે, ચાલ જોઈએ. ગટ્ટુ ચિંકી ટીવીની સામે બેસીને સ્કૂલનો સમય થતા પપ્પા સાથે સ્કૂલે જવા નીકળી ગયા. મમ્મી તે બંને જણાને નોટિસ કરતી કે તે બંને જણા સવારે વહેલા ઉઠતા અને ટીવીની સામે બેસી જતા, સ્કૂલનો સમય થતા સ્કૂલે જવા નીકળી જતા. આજે તે બંને જણા ફરી સ્કૂલના સમય પહેલા ટીવીની સામે બેસી ગયા. મમ્મી બોલી, ગટ્ટુ ચિંકી, આમ સવાર સવારમાં ટીવીની સામે બેસીને તમારી આદત કેમ બગાડો છો? શો મમ્મી, તમે પણ, અમે કેટલા જલ્દી ઉઠીએ છીએ અને સ્કૂલ જવામાં ઘણો ટાઈમ પણ હોય છે, એટલે અમે ટીવી જોઈએ છીએ, તેનાથી અમારી આદત થોડી બગડી છે. હા મમ્મી, બચેલા સમયમાં જ તો અમે ટીવી જોઈએ છીએ. બેટા, આદત એવી વસ્તુનું નામ છે કે જે દરરોજ કરવાથી આદત પડી જાય છે અને તે આપણી દિનચર્યાનો હિસ્સો બની જાય છે. એટલે શું મમ્મી? બેટા, જો તું દરરોજ ઉઠીને ટીવીની સામે બેસી જઈશ તો તને તેની આદત પડી જશે અને તું ટીવી જોયા વગર સ્કૂલ જઈ જ નહીં શકે, જેનાથી તારી આદત બગડી જશે. તેનાથી સારું તું કોઈ સ્કૂલની બુક વાંચ, જેનાથી તને સવારમાં ભણવાની આદત પડશે. અરે હા મમ્મી, સ્કૂલમાં ટીચર્સ જ્યારે શીખવાડતા હોય છે ત્યારે મગજમાં કાર્ટૂન જ ચાલતા હોય છે. ચિંકી તો મારી વાત સારી રીતે સમજી ગઈ. ગટ્ટુ, તું સમજો કે નહીં? સમજી ગયો મમ્મી. આપણે સવારના સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. જલ્દી ઉઠવાની તો સારી આદત પડી ગઈ, પણ સવારે સવારે ટીવી જોવાની ખરાબ આદત પણ ના લાગવી જોઈએ. સારું મમ્મી, હવે અમે આવી આદતને કન્ટિન્યુ નહીં કરીએ. થેન્ક યુ સો મચ મમ્મી. અરે બેટા, પોતાની મમ્મીને થેન્ક યુ થોડી કહેવાય. ટીચરે અમને શીખવ્યું છે કે જો કોઈ આપણી મદદ કરે તો તેને થેન્ક યુ કહેવું એ સારી આદત છે. આ વાત પર મમ્મી હસી પડી. સારી આદતો માણસને સફળ બનાવે છે અને ખરાબ આદતો માણસને અસફળ બનાવવામાં મદદ કરે છે. ગટ્ટુ ચિંકી લર્નિંગ કમ્પ્યુટર. સ્કૂલમાં બાળકોને ખૂબ મજા આવે છે અને તેનું સાચું કારણ છે કે સ્કૂલ બાળકોને તેમને જોઈતી બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે છે. બાળકો પોતાના મિત્રો સાથે વધારેમાં વધારે સમય સ્કૂલમાં પસાર કરવાનું પસંદ કરે છે. સ્કૂલને બાળકોની જરૂરિયાતો ખબર હોય છે અને તેથી ઘણા બધા પ્રકારના પ્રોગ્રામ પણ એરેન્જ કરે છે. સ્કૂલમાં ટીચર આવા જ કોઈ પ્રોગ્રામ વિશે બાળકોને બતાવી રહ્યા હતા. ડિયર સ્ટુડન્ટ્સ, મને બતાવતા ઘણો જ આનંદ થાય છે કે આપણે આપણા સ્કૂલમાં પ્રોગ્રામ એરેન્જ કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમને બધાને ઘણું બધું શીખવા મળશે. સર, કેવા પ્રકારનો પ્રોગ્રામ? તો બાળકો, આપણી સ્કૂલમાં બધાને ખબર છે કે કમ્પ્યુટર ન હતા અને ઘણા દિવસોથી ટીચરોનો સ્ટાફ આ બાબતે કામ કરતો હતો. હવે આપણી સ્કૂલમાં પણ કમ્પ્યુટર આવશે. કાલે જ તેની બધી એરેન્જમેન્ટ થઈ જશે અને બધા ક્લાસને કમ્પ્યુટર શીખવાડવામાં આવશે. અરે વાહ, આપણી સ્કૂલમાં કમ્પ્યુટર આવશે? વાવ, મેં તો ક્યારેય કમ્પ્યુટર નથી ચલાવ્યું. કમ્પ્યુટરમાં તો ઘણા બધા કામ કરવામાં આવે છે. મને પણ શીખવું છે કમ્પ્યુટર. વાવ, કમ્પ્યુટર તો બધી સ્કૂલમાં હોય છે, હવે આપણી સ્કૂલમાં પણ આવશે. આ રીતે કમ્પ્યુટરને લઈને બધા બાળકો વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને ક્લાસમાં બાળકોનો અવાજ પણ વધવા લાગ્યો. બાળકો શાંત થઈ જાઓ, આ પ્રોગ્રામ કાલથી શરૂ થશે. આજે નોટિસ બોર્ડ પર તેની નોટિસ પણ લાગી જશે. ટીચર ક્લાસમાંથી જતા રહ્યા. ગટ્ટુ ચિંકી, હરી બંટી, પિંકી અને ભૂષણ બધા કમ્પ્યુટરને લઈને ઉછળકૂદ કરવા લાગ્યા. યે, કમ્પ્યુટર શીખીશું. કમ્પ્યુટર શીખીશું. યે! હા, કમ્પ્યુટર શીખીશું. આપણે કમ્પ્યુટર શીખીશું. બહુ જ મજા આવશે. બીજા દિવસે સ્કૂલના બાળકો સરના ઇન્સ્ટ્રક્શન્સની રાહ જોઈ રહ્યા હતા. બધા સ્ટુડન્ટ્સ, આપણી નવી કમ્પ્યુટર લેબ તરફ આગળ વધશે, એક લાઈન બનાવો. અને બાળકોએ એક લાઈન બનાવી.
અને કમ્પ્યુટર લેબ તરફ ચાલવા લાગ્યા. એક મોટો હોલ જેમાં એસીની હવા ચાલી રહી હતી અને ઘણા બધા કમ્પ્યુટર ટેબલ પર રાખ્યા હતા. એકદમ નવો હોલ જોઈને બાળકોના ચહેરા પણ ચમકી ઉઠ્યા. વાવ, કમ્પ્યુટર લેબ કેટલી સરસ બની છે. બાળકો કમ્પ્યુટરની સામે બેસી ગયા. તમારા બધાના કમ્પ્યુટર ચાલુ છે. તમે કમ્પ્યુટર વિશે જે કંઈ પણ જાણો છો તે એપ્લાય કરવાનો પ્રયત્ન કરજો. પછી બધાને ટ્રેનિંગ આપીશું. અરે બાપ રે, એવું શું છે? કમ્પ્યુટર વિશે તો મને થોડું ઘણું ખબર છે, પણ કંઈક બગડી ગયું તો? મને તો લાગે છે આપણે કંઈ જ ના કરવું જોઈએ. કમ્પ્યુટર શીખ્યા વગર કઈ રીતે ચલાવી શકીએ? ચાલો પહેલી વાર કમ્પ્યુટરની સામે બેઠા છે તો જ્યાં સુધી ટ્યુટર શીખવાડે નહીં ત્યાં સુધી આમ જ બેસી રહીએ. કોઈ વાત નહીં કરે. જેટલું તમે કમ્પ્યુટરને સમજો છો તેટલું એપ્લાય કરવાનો પ્રયત્ન કરો. ગટુ અને ચિંકી ખૂબ જ ધ્યાનથી કમ્પ્યુટર જોવા લાગ્યા. ચિંકીએ આખું કીબોર્ડ ધ્યાનથી જોયું અને કમ્પ્યુટરને ઓબ્ઝર્વ કરવા લાગી. ગટુ પણ કમ્પ્યુટર ધ્યાનથી જોવા લાગ્યો અને જાતે જ માઉસને હાથમાં લઈ લીધું. જો ચિંકી, આનાથી આપણને કમ્પ્યુટર ચલાવવામાં સરળતા રહે છે, તેને માઉસ કહે છે. ચિંકીએ પણ પોતાના હાથમાં માઉસ લીધું અને તેને વાપરવા લાગી. તેના કારણે સ્ક્રીન ઉપર એક એરો આવી ગયો. આ જો ચિંકી, એરો આવ્યો. હા, તેનાથી આપણે કમ્પ્યુટર પર ક્લિક કરીએ છીએ. ચિંકી માઉસ ઉપર નીચે કરીને એરોથી રમવા લાગી. અરે વાહ, કમ્પ્યુટર તો ઈઝી હોય છે, મને આવડી ગયું. બીજી બાજુ બંટીએ કમ્પ્યુટરની સ્વિચ જ બંધ કરી દીધી અને કમ્પ્યુટર બંધ થઈ ગયું. અરે બાપરે, મારાથી તો કમ્પ્યુટર બગડી ગયું. ટીચર જલ્દીથી બંટી પાસે આવ્યા અને જોઈને હસી પડ્યા. બંટી, તે કમ્પ્યુટર બંધ કરી દીધું, ખરાબ નથી થયું. પણ યાદ રહે, કમ્પ્યુટર આ રીતે બંધ નથી કરવામાં આવતું, પહેલા શટડાઉન કરવું પડે છે. અને પછી ટીચરે બંટીને ફરીથી કમ્પ્યુટર સ્ટાર્ટ કરી આપ્યું અને તેને શટડાઉન કરવાનું પણ શીખવ્યું. કમ્પ્યુટર બંધ થઈ ગયું અને બંટીએ ફરીથી એકવાર કમ્પ્યુટર ચાલુ કર્યું. સર, કમ્પ્યુટર બંધ કરવાનું તો શીખ્યા, પણ તેને ચલાવવાનું પણ શીખવો ને. સર, કટુએ મને આ માઉસ વિશે જણાવ્યું, જેની મદદથી કમ્પ્યુટર ચલાવવું સહેલું થઈ જાય છે. વેરી ગુડ ગટુ, હવે હું બધાને કમ્પ્યુટરના કેટલાક બેઝિક ફંક્શન શીખવાડું છું. ટીચરે ચિંકીના કમ્પ્યુટર પર ડ્રોઈંગ માટે પેઇન્ટ ઓપન કરીને આપ્યું. બધા પોતાના કમ્પ્યુટરમાં પેઇન્ટ ઓપન કરશે. સૌથી પહેલા જ્યારે કમ્પ્યુટર શીખવાય છે ત્યારે માઉસ ચલાવવાની પ્રેક્ટિસ સૌથી પહેલા શીખવવામાં આવે છે. હા સર, માઉસ ચલાવતા આવડશે તો જ તો કમ્પ્યુટરમાં કંઈક કરીશું. રાઈટ, હવે બધા શેપ્સ દોરીને સારામાં સારું ચિત્ર બનાવો. તો ટીચરે કહ્યું તેમ બાળકોએ માઉસથી ડ્રોઈંગ બનાવવાની શરૂઆત કરી દીધી. ચિંકીએ સરસ મજાનું ઘર બનાવ્યું. રાઉન્ડ શેપ, રેક્ટેંગ્યુલર શેપ, લાઇન્સ, આવા શેપ્સ એડજસ્ટ કરવામાં ચિંકીનો માઉસ ઉપર હાથ સરસ થઈ ગયો. ખૂબ જ જલ્દી ચિંકી માઉસને હેન્ડલ કરવાનું શીખી. જો ગટ્ટુ, થેન્ક યુ મારું ડ્રોઈંગ, તે શું બનાવ્યું? જો ચિંકી, હવે હું માઉસ સારી રીતે ચલાવી શકું છું. મેં આ કોમ્પ્લિકેટેડ ડ્રોઈંગ બનાવ્યું છે જે સમજમાં નહીં આવે, પણ પ્રેક્ટિસ ખૂબ જ સરસ થઈ ગઈ. હા, ચિંકીની સાથે સાથે ટીચર અને બીજા બધા બાળકો પણ હસી પડ્યા. ગટ્ટુ, સારી રીતે બનાવીશ તો જ પ્રેક્ટિસ થશે ને. આ રીતે ગટુ અને ચિંકી કમ્પ્યુટરને નજીકથી હેન્ડલ કરવાનું શીખ્યા. ગટુએ વધારે સમય લઈને માઉસ ચલાવવાની પ્રેક્ટિસ ખૂબ જ સારી રીતે કરી. બાળકો, આ કમ્પ્યુટર ટ્રેનિંગનો પ્રોગ્રામ 8 દિવસ ચાલશે, તો કોઈ પણ ગેરહાજર નહીં રહે, બરાબર? સર, અમારે વધારે પ્રેક્ટિસ કરવી છે. જો એવું હોય તો આવતીકાલે જલ્દી આવીને ડ્રોઈંગની પ્રેક્ટિસ કરી લેજે. અને આ રીતે આજે કમ્પ્યુટર સાથેનો સમય પણ પૂરો થઈ ગયો. ગટુ ચિંકી ઘરે પહોંચ્યા, આવતાની સાથે જ મમ્મીને બોલાવવા માટે બૂમો પાડવા લાગ્યા. મમ્મી, મમ્મી, મમ્મી. પપ્પા ઘરે જ હતા. તે બોલ્યા, ગટુ ચિંકી, શું થયું? કેમ બૂમો પાડો છો? પપ્પાને જોતા જ ગટુએ તેમની પાસેથી તેમનું લેપટોપ માંગ્યું. પપ્પા, મને તમારું લેપટોપ આપો ને. લેપટોપ? એ કેમ જોઈએ તને? આજે અમે કમ્પ્યુટર શીખ્યા. શું વાત છે ગટુ, સ્કૂલમાં કમ્પ્યુટર ચલાવતા શીખ્યા? અત્યારે નહીં પપ્પા, પણ મારે માઉસ ચલાવવાની પ્રેક્ટિસ કરવી છે, પ્લીઝ આપો ને પપ્પા. ગટુ અને પપ્પાની વાત સાંભળીને મમ્મી તેમની પાસે આવીને બોલી, ગટુ બેટા, કમ્પ્યુટર લર્નિંગ પ્રેક્ટિસથી જ સારી રીતે શીખી શકીશ, પણ કમ્પ્યુટર પર જ પ્રેક્ટિસ કરવું ઠીક રહેશે. લેપટોપમાં પપ્પાના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ પણ હોય ને? ઓહ,
મમ્મી, પપ્પા એમનું બધું કામ કમ્પ્યુટર અને લેપટોપ પર જ કરે છે ને? હા ચિંકી, એટલા માટે તમે બંને સ્કૂલના કમ્પ્યુટરમાં જ પ્રેક્ટિસ કરજો. હા ગટ્ટુ ચિંકી, જો તમે સારી રીતે કમ્પ્યુટર ચલાવતા શીખી જશો તો આપણે ઘરે જ કમ્પ્યુટર લઈ આવીશું. કેમ, શું કહે છે? હા હા, કેમ નહીં. સાચે મમ્મી પપ્પા, તો અમે જલ્દીથી કમ્પ્યુટર ચલાવવાનું શીખી જઈશું જેથી ઘરે કમ્પ્યુટર આવે. આ રીતે ગટ્ટુ અને ચિંકીએ સ્કૂલમાં કમ્પ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામમાં કમ્પ્યુટર ચલાવવાની સરસ મજાની પ્રેક્ટિસ કરી અને મન લગાવીને કમ્પ્યુટર પણ શીખી ગયા. સ્કૂલનો પીટી પીરિયડ. સવારનો સમય બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે અને સ્કૂલમાં જ્યારે આનંદદાયી પ્રાર્થના ગવાય છે ત્યારે હજુ પણ વધારે ચુસ્ત અને તંદુરસ્ત થઈ જવાય છે. સ્કૂલમાં બધા બાળકો એક સાથે પ્રાર્થના ગાઈ રહ્યા છે. ઇતની શક્તિ હમેં દે ન દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના, હમ ચલે ને કરસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભૂલ હોના. પ્રાર્થના પછી બધા બાળકોના મોઢા પર સ્મિત હતું. એક એક કરીને તેઓ આજનો સુવિચાર કહેવા લાગ્યા. આજે શનિવાર છે, આજનો સુવિચાર સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. ગટ્ટુ પછી ચિંકી પોતાનો સુવિચાર કહેવા લાગી. આજનો સુવિચાર આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આજનો પરિપાઠ પૂરો થયો. બાળકો, ગટ્ટુ અને ચિંકીએ આજે જે આપણને સુવિચાર કહ્યા તેમને લઈને હું આજે કેટલીક એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. જેમ કે તમને બધાને ખબર છે, આપણા પીટી ટીચરની ટ્રાન્સફરને કારણે છેલ્લા એક મહિનાથી પીટીનો ક્લાસ નથી થયો, પણ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી સ્કૂલમાં એક નવા પીટી ટીચર આવ્યા છે. સ્કૂલના નવા પીટી ટીચર બધાની સામે આવીને ઊભા રહ્યા. પીટી ટીચરને સામે ઊભેલા જોઈને બાળકોના મોઢા બગડી ગયા, કારણ કે કોઈને સ્કૂલમાં પીટી પીરિયડ ગમતો ન હતો. બાળકો, જેમ કે ગટ્ટુ અને ચિંકીએ પોતાના સુવિચારમાં કહ્યું કે સ્વાસ્થ્ય જ સંપત્તિ છે અને આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તેથી સ્કૂલમાં દર શનિવારે પરિપાઠના પછી પીટી પીરિયડ લેવામાં આવશે અને આજે પીટી પીરિયડ થશે. નવા પીટી ટીચર બાળકોના ઉતરેલા મોઢાને જોઈ રહ્યા હતા. હવે હું ઈચ્છીશ કે તમારા નવા પીટી ટીચર તમારી સાથે વાત કરે. ગુડ મોર્નિંગ બાળકો, સ્વાસ્થ્ય છે જીવનનો સાર, તેના વગર છે બધું બેકાર. આરોગ્યમ ધન સંપદા આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ, તેથી આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. આજે હું તમને પીટી કરાવીશ અને મને વિશ્વાસ છે કે તમને બધાને મજા આવશે. બધા બાળકો થોડી વારમાં પીટી ડ્રેસ સાથે ગ્રાઉન્ડમાં આવીને ઊભા રહ્યા. અરે બાપરે, આજે પીટી પીરિયડ છે અને પીટી ટીચર બહુ સ્ટ્રિક્ટ હોય છે અને આ સર તો ઘણા સ્ટ્રિક્ટ લાગી રહ્યા છે. સાચું કીધું ગટ્ટુ, આ સર સ્ટ્રિક્ટ લાગી રહ્યા નથી, સ્ટ્રિક્ટ જ છે. જોયું નહીં કેવી રીતે વાત કરતા હતા, મને તો પીટી પીરિયડ જરા પણ પસંદ નથી. મને ખબર છે, આજના પીટી પીરિયડમાં આપણે બહુ થાકી જઈશું. કેટલું સારું હતું જ્યારે પીટી ટીચર જ નહોતા. મેં તો વિચારી લીધું છે કે આજે હું માથાના દુખાવાનું બહાનું કાઢીશ જેથી મને તડકામાં ઊભા રહેવું નહીં પડે. ગટ્ટુ એવું ના કર, બધા થોડી માથાના દુખાવાનું બહાનું કરી શકે છે. પીટી ટીચરના ગ્રાઉન્ડમાં આવતા જ બાળકોમાં થતી વાતો બંધ થઈ ગઈ. સારું બાળકો, આપણે આપણો પીટી પીરિયડ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન સાંભળી લો. આજે પહેલો દિવસ છે તો હું તમને જાતે કરીને બતાવીશ. પીટી ટીચર પોતાની સાથે એક ટ્રેનર લઈને આવ્યા હતા જે ડ્રમ વગાડીને તેમને ઇન્સ્ટ્રક્ટ કરી શકે. સાવધાન, અને બધા બાળકો સાવધાન થઈને ઊભા રહ્યા. વિશ્રામ, અને બધા બાળકો વિશ્રામની સ્થિતિમાં ઊભા રહ્યા. સાવધાન. પીટી ટીચરના ઇન્સ્ટ્રક્ટ કરવા પર ટ્રેનરે ડ્રમ વગાડવાનું શરૂ કર્યું. ટીચરે પીટીનો ફર્સ્ટ પાર્ટ શરૂ કર્યો. ડ્રમની બીટ ઉપર પીટી ટીચર એક એક કસરત કરવા લાગ્યા. હાથ નીચે, પછી હાથ ઉપર, હાથ નીચે, પછી હાથ ઉપર. આમ કરીને પીટી ટીચર ખૂબ જ આરામથી બાળકોને કસરત કરવા લાગ્યા. ઘણા બાળકોના હાથમાં દુખાવો થવા લાગ્યો. પીટીનો એક રાઉન્ડ પત્યા પછી પીટી ટીચરે ટ્રેનરને ડ્રમ બંધ કરવાનું કહ્યું. હવે આપણે પીટીની મુખ્ય કસરત કરીશું. સાવધાન, વિશ્રામ, સાવધાન. સારું,
તો હવે બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. ડ્રમ વાગવા લાગ્યું અને પીટી ટીચરે પોતાના બંને હાથ પક્ષીની પાંખની જેમ ઊંચે નીચે કર્યા અને ડ્રમના ઇન્સ્ટ્રક્ટ થતા જ પીટી ટીચરે પોતાના માથા ઉપર તાળી પાડી. બધા શરૂ કરો. આમ કરીને પીટી ટીચર બધાને સરળતાથી કસરત કરાવવા લાગ્યા. ઘણા બાળકોના હાથ દુખાવા લાગ્યા. બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. પીટી ટીચરના કહેવા પ્રમાણે ડ્રમ અચાનક ઝડપથી વાગવા લાગ્યું. એ જ રીતે બાળકો પણ પોતાના હાથ જોરથી હલાવવા લાગ્યા. બંટી તો વચ્ચે રોકાઈ ગયો, પણ સરે જેવું જોયું બંટી પાછો ચાલુ થઈ ગયો. ગટ્ટુ ચિંકી એકબીજાની સામે જોઈને કસરત કરી રહ્યા હતા. ઘણી વાર સુધી પીટી કસરત ચાલી અને પછી ડ્રમ બંધ થયું. વેરી ગુડ બાળકો, બધા બાળકોએ સરસ કસરત કરી. હવે હું તમને બધાને કલરફુલ હર્ડલ્સ પર કસરત કરાવીશ. હર્ડલ્સ? એ તો મોટી મોટી રેસોમાં ઉપયોગ થાય છે. યસ ગટ્ટુ, હું ઈચ્છું છું તમે બધા મોટા થઈને મોટી મોટી રેસમાં ભાગ લો અને જીતો પણ. ઇન્સ્ટ્રક્ટરે ઝડપથી કલરફુલ હર્ડલ્સ ગ્રાઉન્ડમાં ગોઠવી દીધા. સારું, હવે બધા બાળકો આ કલરફુલ હર્ડલ્સની આગળ ઊભા રહી જાય. હવે ધ્યાનથી મારી બાજુ જોવાનું છે, બરાબર? પીટી ટીચરે બધાને ઇન્સ્ટ્રક્ટ કરી દીધું અને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી કૂદવાની બધા બાળકોને રીત બતાવી. આમ કરીને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી ની જમ્પ લગાવ્યા. સમજી ગયા બાળકો, હવે બધા આવી રીતે કરીશું. આમાં તો બહુ મજા આવશે. પણ ગટ્ટુ, તું તો પીટી પીરિયડમાં માથાના દુખાવાનું બહાનું કરવાનો હતો ને? અરે ચિંકી પ્લીઝ, પીટી ટીચર સાંભળી જશે. મારે આખો પીટી પીરિયડ એટેન્ડ કરવો છે. બધા હસી પડ્યા. એક પછી એક બધાએ સરની જેમ હર્ડલ્સ કૂદ્યા. વાહ સર, બહુ જ મજા આવી. યસ સર, અમે નવી પીટી કસરત શીખી. તમે અલગ જાતની પીટી કરાવી એટલે અમે એન્જોય કર્યું. હું તો આવતા શનિવારની રાહ જોઉં છું. બાળકો થાકી ગયા પણ બધાએ એન્જોય કર્યું. ગુડ ગુડ, પણ હજુ ખતમ નથી થયું. સર, હજુ વધારે કરવાનું છે. હાંફતા હાંફતા બંટી બોલી પડ્યો અને બધા હસી પડ્યા. અરે બંટી, આજનો પીરિયડ બસ આટલો જ હતો. હા, પીટી પીરિયડને લગતી હું કેટલીક એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. દર શનિવારે થનાર પીટી પીરિયડ માટે આપણે બે મોનિટર રાખીશું, જે બધાને સામે ઉભા રહીને ગાઈડ કરશે. સર, પીટી પીરિયડનો મોનિટર પણ હોય છે? હા હા, કેમ નહીં, હું દરેક પીરિયડમાં પીટી પીરિયડનો મોનિટર રાખું છું. આપણા આગલા પીરિયડના મોનિટર છે ગટ્ટુ અને ચિંકી. આવતા શનિવારે તમે બધાની સામે ઉભા રહી બાકી બધા બાળકોને પીટીની મૂવમેન્ટ પર ગાઈડ કરશો. પણ સર, શું અમે સરખી રીતે કરીએ છીએ? હા સર, કારણ કે આની પહેલા અમે ક્યારેય સારી રીતે પીટી કર્યું જ નથી. હા ગટ્ટુ અને ચિંકી, મેં તમને બંનેને ધ્યાનથી જોયા. તમે ઘણી સારી કસરત કરતા હતા, તેથી તમે બંને નેક્સ્ટ પીટી પીરિયડના મોનિટર છો. થેન્ક યુ સો મચ સર. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પીટીનો સાચો અર્થ સમજી શક્યા અને તેમને પીટી પીરિયડના મોનિટર બનાવ્યા. વિઝિટિંગ પોસ્ટ ઓફિસ. ગટ્ટુ અને ચિંકી મમ્મી અને પપ્પા સાથે રિક્ષામાં માર્કેટ જવાના હતા. ટ્રાફિકને કારણે તેમની રિક્ષા પોસ્ટ ઓફિસની સામે આવીને ઊભી રહી. ગટ્ટુ અને ચિંકીએ મોટી ઓફિસ જોઈ. પપ્પા, આ કઈ ઓફિસ છે? ગટ્ટુ, વાંચ તો ખરી, આ પોસ્ટ ઓફિસ છે. સાચું કીધું ચિંકી, આ પોસ્ટ ઓફિસ છે. પણ પપ્પા, પોસ્ટ ઓફિસમાં શું હોય? ત્યાં જ રિક્ષા ચાલી પડી. ગટ્ટુ ચિંકી, પોસ્ટ ઓફિસને લઈને તમારા બંને પાસે કામ છે. ઘરે ચાલો, પછી કહું છું. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે ઘરે પહોંચી ગયા અને બંને જણા ફ્રેશ થઈને ટીવીની સામે બેસી ગયા અને મમ્મી કિચનના કામમાં લાગી ગઈ. કાર્ટૂન જોવામાં બંને બાળકો પોસ્ટ ઓફિસની વાત તો ભૂલી ગયા. ત્યાં જ મમ્મીના મોબાઈલમાં રિંગ વાગે છે. મમ્મી, માસીનો ફોન છે. ચિંકી બેટા, ફોન ઉઠાવી લે, જો તો માસી શું કહે છે. ચિંકી બેટા, મમ્મીને પૂછ, મેં જે પાર્સલ મોકલાવ્યું હતું તે મળ્યું કે નહીં. પાર્સલ? કેવું પાર્સલ માસી? એવું તો કંઈ જ નથી આવ્યું. અચ્છા ચિંકી, તો મમ્મીને કહેજે કે પોસ્ટ ઓફિસમાં જઈને ઇન્ક્વાયરી કરે. ચિંકીએ ફોન મૂકી દીધો. શું થયું ચિંકી, શું કીધું માસીએ? માસીએ પોસ્ટ ઓફિસ જવા માટે કીધું છે. ચાલ આવાત મમ્મીને કહીએ. ચિંકી બેટા, માસીએ જરૂર પાર્સલની વાત કરી હશે. મેં તમને કહ્યું તું ને કે પોસ્ટ ઓફિસને લઈને તમારું એક કામ છે.
તો તમારે પોસ્ટ ઓફિસ જવાનું છે અને ત્યાં આપણું પાર્સલ પહોંચ્યું કે નહીં તેના વિશે પૂછવાનું છે. અત્યારે તમે જાઓ, ઠીક છે? પોસ્ટ ઓફિસની વાત સાંભળીને ગટ્ટુ ચિંકી ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા. તેમને નવી વસ્તુઓ શીખવામાં ખૂબ જ મજા આવે છે. બસ પછી શું હતું, ગટ્ટુ અને ચિંકી શહેરની મોટી ઓફિસ એટલે કે પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા. ચિંકી, ઓફિસ તો કેટલી મોટી છે, આપણે ક્યાં જવાનું છે? ગટ્ટુ અને ચિંકીએ બધા કાઉન્ટર્સ ધ્યાનથી જોયા અને તેમણે ત્યાં ઇન્ક્વાયરી કાઉન્ટર પણ જોયું, સાથે સાથે ત્યાં બીજા ઘણા કાઉન્ટર્સ પણ જોયા, જેમ કે સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર, પોસ્ટલ સ્ટેમ્પ્સ વગેરે. ગટ્ટુ ચિંકી ઇન્ક્વાયરી કાઉન્ટર આગળ આવીને ઊભા રહી ગયા. મેડમ, અમારે અમારા પાર્સલ માટે પૂછવું છે. અમારી માસીએ તે મોકલ્યું છે પણ હજુ સુધી અમને મળ્યું નથી. કાઉન્ટર પર બેઠેલા મેડમે તેમને સ્માઈલ આપી અને કહ્યું, તમારું નામ શું છે બાળકો? હું ગટ્ટુ અને આ ચિંકી. ખૂબ સરસ નામ છે ગટ્ટુ. જો હું તને સમજાવું છું, તારી માસીને પૂછજે કે તેમણે સ્પીડ પોસ્ટ કર્યું છે કે નોર્મલ પોસ્ટ. તને બધી બાજુએ કાઉન્ટર દેખાય છે ને, તો તારે સ્પીડ પોસ્ટ ઉપર જઈને પૂછવાનું છે અને તારી માસીનું શહેર અને તેમનું નામ કહેવાનું છે. પછી ખબર પડી જશે કે તમારું પાર્સલ અહીંયા પહોંચ્યું છે કે નહીં. ઓહ, અચ્છા અચ્છા, સમજી ગઈ. ગટ્ટુ અને ચિંકી દોડતા દોડતા સ્પીડ પોસ્ટના કાઉન્ટર પર પહોંચી ગયા. સર, શું અમારી માસીનું પાર્સલ આવ્યું છે? કાઉન્ટર પર બેઠેલા સર હસી પડ્યા. તેમણે માસીનું નામ અને સરનામું પૂછ્યું. ગટ્ટુ અને ચિંકીએ માસીનું નામ અને શહેર બતાવ્યું. ના બેટા, આ નામનું કોઈ પણ પાર્સલ અમને મળ્યું નથી. ગટ્ટુ અને ચિંકી નિરાશ થઈને ઘરે આવી ગયા. શું થયું ગટ્ટુ ચિંકી, પોસ્ટ ઓફિસમાં પાર્સલ આવ્યું કે નહીં? ના મમ્મી, હજુ સુધી નથી આવ્યું. અમે ઘણી પૂછપરછ કરી પણ હજુ સુધી નથી આવ્યું. મમ્મીએ માસીને કોલ કરીને વાત કરી અને પછી ગટ્ટુ અને ચિંકીને કહેવા લાગી, સાંભળો બેટા, માસી સાથે હમણાં જ વાત થઈ. તેમણે તો ક્યારનું પાર્સલ મોકલાવ્યું છે? અત્યાર સુધી તો આવી જાય. એમ તો દર વખતે પાર્સલ ઘરે જ આવતું હતું. આ વખતે કેમ મોડું થયું તે પૂછીને આવજો, ઠીક છે? મમ્મીએ ગટ્ટુ અને ચિંકીને માસીએ મોકલેલા પાર્સલમાંથી કસ્ટમર આઈડી નંબર લખીને આપ્યો. મમ્મી, તમે જાઓ ને, તે અમને કદાચ સરખું નથી કહી રહ્યા, અમે નાના છીએ ને. અરે ચિંકી, એવી વાત નથી બેટા, તમે બરાબર ઇન્ક્વાયરી કરો તો ખબર પડી જશે. ઇન્ડિયાનું સૌથી મોટું ડિપાર્ટમેન્ટ છે પોસ્ટ ઓફિસ, જે નાગરિકોની સેવામાં હંમેશા તત્પર હોય છે. ઇન્ડિયન પોસ્ટ ઓનલાઈન સેવા પણ આપે છે. કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હશે એટલે પોસ્ટ નહીં પહોંચ્યું હોય. ફરીથી એકવાર જાઓ. અચ્છા, સારું મમ્મી. તમે ચિંતા ના કરો મમ્મી, આ વખતે તો અમે ખબર મેળવીને જ રહીશું. અચ્છા, પોસ્ટ ઓફિસથી મારા માટે સ્ટેમ્પ પણ લેતા આવજો. ઓકે મમ્મી. ગટ્ટુ અને ચિંકી ફરી એકવાર પોસ્ટ ઓફિસ પહોંચી ગયા. અરે ગટ્ટુ ચિંકી, તમે પાછા આવ્યા? તમારી માસી સાથે વાત થઈ? હા મેડમ, માસીએ તો ક્યારનું પાર્સલ મોકલી દીધું છે, હજુ સુધી નથી મળ્યું. મમ્મીએ કીધું આપણે ઓનલાઈન પણ ચેક કરી શકીએ છીએ. શું તમે અમારી મદદ કરી શકો? હા હા, કેમ નહીં. એક કામ કરો, તમે અંદર આવી જાઓ. ચિંકીએ મેડમને મમ્મીએ લખીને આપેલો કસ્ટમર આઈડી નંબર આપ્યો. મેડમ, આ પોસ્ટનો આઈડી છે. મેડમે પોતાના કમ્પ્યુટરમાં પોસ્ટ ઓફિસની વેબસાઇટ ઓપન કરી અને તેમાં કંઈક ઇન્ફોર્મેશન ભરી અને તે કસ્ટમર આઈડી એન્ટર કર્યો. જો ગટ્ટુ ચિંકી, આ પાર્સલ હજી ટ્રાન્ઝિશનમાં છે, કાલ સુધીમાં પહોંચી જશે. ગટ્ટુ અને ચિંકીએ પણ કમ્પ્યુટરમાં જોયું અને મેડમે તે બંને જણાને પાર્સલને લગતી માહિતી આપી. ચિંતા ના કરો ગટ્ટુ ચિંકી, કાલે તમારું પાર્સલ મળી જશે. મેડમ, શું આટલું સરળ હતું ડિટેલ્સ જાણવું? તમે કેટલું જલ્દી બતાવી દીધું. યસ ચિંકી, પોસ્ટ ઓફિસની સેવાઓ ઘણી ઝડપી થઈ ગઈ છે. આ મની ઓર્ડરનું કાઉન્ટર છે, એનાથી શું થાય છે? ગટ્ટુ, મની ઓર્ડર એક એવી સિસ્ટમ છે જેનાથી તું જે પૈસા જમા કરીશ તે જેના નામે મની ઓર્ડર કરેલ છે તે નામ ઉપર અને તે શહેરમાં તે વ્યક્તિ પૈસા ઉપાડી શકે છે. બસ તમારે અહીંયા ફોર્મ ભરવાનું હોય છે અને બીજા શહેરમાં તમારા પૈસા પહોંચી જશે. ઓહો, એવું હોય? ગટ્ટુ ચિંકી ઘરે આવ્યા અને મમ્મીને પાર્સલ વિશે બધી માહિતી જણાવી. મમ્મી, પાર્સલ કાલે આવી જશે. માસી જરૂર મારા માટે લાડવા મોકલ્યા હશે, પણ લાડવાનો ડબ્બો તો બહુ જ ભારી હોય. તે પોસ્ટમાં કેવી રીતે આવશે? પોસ્ટથી આપણે કંઈ પણ મોકલી શકીએ ચિંકી. વજનના આધારે તેના ચાર્જિસ હોય છે, પણ દરેક પ્રકારની વસ્તુ તેમાં મોકલી શકાય છે. હા લે મમ્મી, તારા સ્ટેમ્પ. મમ્મી, આ સ્ટેમ્પ શું કામ આવે છે? આ સ્ટેમ્પ જેને આપણે પાર્સલ મોકલીએ છીએ તેના પોસ્ટ ઓફિસના ચાર્જનો એક પ્રકાર છે, જેનાથી ઓછી કિંમતે પોસ્ટ મોકલીએ છીએ.
અચ્છા મમ્મી, પેલા મેડમે પણ અમને કહ્યું હતું કે પોસ્ટ ઓફિસની સેવાઓ ખૂબ જ ઝડપી હોય છે. તેમણે ઝટપટ અમને માસીના પાર્સલ વિશે જણાવી દીધું. હા મમ્મી, કમ્પ્યુટરમાં આઈડી એન્ટર કરીને એમણે બધું જ બતાવી દીધું. આ જાણીને આનંદ થયો બાળકો, તમે ઘણી બધી વસ્તુઓ શીખી ગયા. હવે પછી હું તમને જ પોસ્ટ ઓફિસમાં મોકલીશ. ગેટિંગ ફોટો ક્લિક ઇન સ્ટુડિયો. આજે ગટ્ટુ ચિંકી કંઈક નવું કરવાના છે. ગટ્ટુ અને ચિંકી અરીસાની સામે અરીસાને ચોંટીને ઊભા હતા. ગટ્ટુએ ચિંકીને ધક્કો માર્યો. ઓહો ગટ્ટુ, મને વાગ્યું. સેજ ઊભો રે, મારે પણ તો રેડી થવાનું છે. શું ચિંકી, તું ક્યારની અરીસાની સામે ઊભી રહી છે? મારું મોઢું તો દેખાતું જ નથી. મારા વાળ તો બરાબર છે ને? ગટ્ટુ અને ચિંકી વચ્ચેની કટકટ સાંભળીને મમ્મી ઓરડામાં આવી. ગટ્ટુ ચિંકી, શું ચાલે છે આ બધું? મમ્મી કેને, હું કેવી લાગું છું? મમ્મી, હું ફ્રોક પહેરું કે પંજાબી ડ્રેસ? દુપટ્ટા વાળો ડ્રેસ ફોટોમાં સરસ લાગશે ને? મમ્મી, હું બ્લુ જીન્સ પહેરું કે કાળી? બતાય ને. ત્યાં જ પપ્પા તૈયાર થઈને ઓરડામાં આવ્યા. ગટ્ટુ ચિંકી, મમ્મી તૈયાર થઈ કે નહીં? ચલો, ફોટો સ્ટુડિયો જવાનું છે. આપણે બધાના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ અને એક સારી ફોટો ખેંચવાની છે. હા પપ્પા, અમે તૈયાર છીએ. પછી શું હતું? ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે ફોટો સ્ટુડિયોમાં ફોટો ખેંચવા માટે ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા અને હસતા રમતા તેઓ ફોટો સ્ટુડિયો પહોંચી ગયા. હેલો સર, બતાવો તમારે કેવા ફોટા ખેંચાવડાવવા છે? ફોટો સ્ટુડિયોમાં મૂકેલા અલગ અલગ ફોટા જોઈને ગટ્ટુ અને ચિંકી તો હેરાન થઈ ગયા. ઘણી બધી ફોટો ફ્રેમ હતી જેમાં અલગ અલગ પોઝ લઈને મોડલ ઊભા હતા. ગટ્ટુ જોને, કેટલા સુંદર ફોટોઝ છે. મારે પણ આવા ફોટોઝ પડાવવા છે. મારે પણ સ્ટાઇલિશ ફોટો પડાવવો છે અને મારા મિત્રોને તે બતાવવો છે. ગટ્ટુ ચિંકી, શાંત રહો બેટા. જી, અમારે બધાનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને એક ફેમિલી ફોટો ખેંચાવડાવવો છે. ઓકે ઓકે, થોડી રાહ જુઓ, હું તમને હમણાં જ બોલાવું છું. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા વેઇટિંગ રૂમમાં વેઇટ કરવા લાગ્યા. ગટ્ટુ એકદમ ઊભો થઈ ગયો અને સ્ટાઇલમાં ચિંકીને કહેવા લાગ્યો કે ચિંકી બતાય, આ પોઝ કેવો લાગે છે? હું આવો જ પોઝ પડાવીશ. ચિંકીએ પણ પોતાની જાતને એકવાર સ્ટુડિયોમાં લાગેલા અરીસામાં જોયું. ગટ્ટુ, આવો ફોટો નહીં ખેંચવામાં આવે. પાસપોર્ટ સાઇઝ ફોટોમાં ફક્ત તારો ચહેરો જ દેખાશે અને આવો પોઝ કોઈ કામનો નથી. ચલ બેસી જાય અહીંયા આવીને. ગટ્ટુએ મોઢું ચઢાવ્યું અને પપ્પાની બગલમાં જઈને બેસી ગયો. ગટ્ટુ અને ચિંકી ફોટો પડાવવા માટે એટલા એક્સાઇટેડ હતા કે તેઓ બેઠા બેઠા પણ અલગ અલગ પોઝ આપી રહ્યા હતા. ચિંકી ઊભી થઈ અને તેણે સ્ટુડિયોની અંદર જોવાનો પ્રયત્ન કર્યો. ઓહો, કેટલી વાર લાગે છે. પરસેવાથી મારું મોઢું બગડી જશે અને મારો ફોટો સારો નહીં આવે. ચિંકી બેટા, શાંતિ રાખ. એ આપણને બોલાવશે, અહીં આવીને બેસી જા. ફોટોગ્રાફર બહાર આવ્યો અને તેણે પપ્પાને સ્ટુડિયોની અંદર બોલાવ્યા. સારું, તો સૌથી પહેલા આપણે પાસપોર્ટ સાઇઝ ફોટો ખેંચીશું અને પછી બધાનો ફેમિલી ફોટો. તો સૌથી પહેલા કોણ આવશે? ગટ્ટુ ચિંકી પહેલા નંબર માટે જીદ કરવા લાગ્યા. હું જઈશ સૌથી પહેલા. ના, મારે જવું છે સૌથી પહેલા. મમ્મી કેને, ગટ્ટુને મને જવા દે. ચિંકી, સૌથી પહેલા ગટ્ટુ જશે, પછી તું જજે ને બેટા. યસ. અંતે ગટ્ટુને મોકો મળી ગયો. ગટ્ટુ લીલા પડદાની સામે આવીને ઊભો રહી ગયો. પછી પાછળ જોઈને તેણે ફોટોગ્રાફરને કહ્યું કે અરે ના, શું આપણે આ પડદો બદલી શકીએ? મારે લાલ રંગનો પડદો જોઈએ. ના, પાસપોર્ટ સાઇઝ ફોટો માટે લીલા રંગનો પડદો જ હોય છે. ગટ્ટુ, એમને એમનું કામ કરવા દે. સારું, તો સીધા ઊભા રહો. ગટ્ટુએ ફોટોગ્રાફરની વાત તો માની પણ પૂરી સ્ટાઇલમાં પોતાનો હાથ પોતાના ખિસ્સામાં રાખીને ઊભો રહી ગયો, જે જોઈને પપ્પાએ પોતાના માથા ઉપર હાથ મારી લીધો. ગટ્ટુ બેટા, સીધો ઊભો રહે બેટા. પાસપોર્ટ સાઇઝનો ફોટો કાઢવાનો છે, સીધો ઊભો રહે. ચલજો. ચલો, સામે જુઓ અને આંખો ના પટપટાવતો. ફોટોગ્રાફરે એક ફોટો પાડ્યો પણ ગટ્ટુએ પોતાની આંખો પટપટાવી, ફોટો બરાબર ના આવ્યો. મારે ફરીથી પાડવો પડશે, બસ આંખો પટપટાવતો નહીં બેટા. પણ આ વખતે પણ ગટ્ટુએ આંખો પટપટાવી. ઘણા બધા પ્રયત્નો કર્યા પછી ફોટોગ્રાફરે ગટ્ટુનો ફોટો ખેંચી લીધો. ફોટોગ્રાફરે લાંબો શ્વાસ છોડ્યો. હવે ચિંકી કેમેરાની સામે ઊભી રહી ગઈ. તે તો એકદમ સરસ ઊભી રહી હતી, જે જોઈને ફોટોગ્રાફરે ચિંકીને કહ્યું કે
થોડી સ્માઈલ આપતો બેટા. પછી શું? ચિંકીએ સુંદર મજાની સ્માઈલ આપી અને સૌથી સારો ફોટો ચિંકીનો નીકળી ગયો. અને પછી મમ્મી અને પપ્પાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો નીકાળવામાં આવ્યો. બધાના પાસપોર્ટ સાઈઝના ફોટો જોઈ લો, પછી પ્રિન્ટ કરી દઉં. પછી ફોટોગ્રાફરે મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને એક પછી એક તેમના ફોટોગ્રાફ બતાવ્યા. મને મારો ફોટો ઠીક ન લાગ્યો, ફરી એકવાર ફોટો લો ને મારો. કોઈ જરૂર નથી, પાસપોર્ટ સાઈઝ ફોટો આવી ગયો, હવે આપણે ફેમિલી ફોટો લઈશું. ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી મમ્મી અને પપ્પા કેમેરાની સામે ઊભા રહી ગયા. ફોટોગ્રાફર અંકલ, હવે તો પડદો બદલો ને પ્લીઝ. ગટ્ટુના કહેવાથી ફોટોગ્રાફરે લીલો પડદો કાઢીને લાલ પડદો લગાવ્યો અને બધાને પોઝિશનમાં ઊભા રહેવા કહી દીધું. વચ્ચે મમ્મી પપ્પા અને ડાબે જમણે ગટ્ટુ અને ચિંકી ઊભા રહ્યા. સે ચીઝ. ફોટોગ્રાફરે ફોટો ક્લિક કર્યો અને એક પરફેક્ટ સ્માઈલ સાથે ફેમિલી ફોટો નીકળી ગયો. પપ્પા પ્લીઝ, મારે એક ફોટો પૂરી સ્ટાઈલમાં ખેંચાવો છે. પપ્પા મને એક ફોટો ખેંચાવડાવો ને પ્લીઝ. સારું ઠીક છે બેટા, સારા પોઝમાં ફોટો ખેંચાવ. ચલો ચિંકી, તું પણ ફોટો પડાય. ગટ્ટુ અને ચિંકીએ વેઇટિંગ રૂમમાં લાગેલા પોસ્ટર ધ્યાનથી જોયા અને ગટ્ટુએ સ્ટાઇલિશ અદામાં પોઝ આપ્યો અને કેમેરા સામે ઊભો રહ્યો. ગટ્ટુએ હાથ પોકેટમાં નાખ્યા અને એક પગ ઊંચો કરીને સુંદર મજાની સ્માઈલ સાથે પોઝ આપ્યો. ફોટોગ્રાફરે ફોટો પાડ્યો. વાહ ગટ્ટુ, કેટલો સરસ ફોટો આપ્યો. હું પણ આ જ રીતે પડાવીશ. અરે ના ચિંકી, તું અલગ પોઝ આપ. ચિંકી નાક ફુલાવીને કેમેરાની સામે ઊભી રહી ગઈ. મોઢું મચકેલું જોઈને ફોટોગ્રાફર તો ફોટો પાડવાનો જ ન હતો. ચિંકી બેટા, તારે ફોટો નથી પડાવો, સ્માઈલ કર, પોઝ આપ. તેમ છતાં પણ ચિંકીએ સ્માઈલ ન આપી અને પોઝ પણ ન આપ્યો અને ગટ્ટુ કેમેરાની પાછળ ઊભા રહીને ચિંકીની સામે જુદા જુદા અટકચાળા કરતો હતો. પોતાના હાથેથી ચિંકીને ચીડાવવા લાગ્યો. ગટ્ટુના જોકર જેવા અટકચાળા જોઈને ચિંકી તો હસી જ પડી અને ફોટોગ્રાફરે તરત ચિંકીનો ફોટો પાડી લીધો અને ચિંકીનો સુંદર પોઝ ફોટોગ્રાફરને મળી ગયો. વેરી નાઇસ ફોટો. જોયું અંકલ, તમારે ચીઝ કહેવાની જરૂર પણ ના પડી.